કે નહીં મારે ભગવાનનો ખોળો મેળવવો છે. નારદજીએ પરીક્ષા કરીને કહ્યું કે હું એક મંત્ર આપું છું, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જપ કરીશ અને મધુવનમાં જા, ભગવાન તને મળશે. અને આ મંત્રનો જપ તું મધુવનમાં જેને કર, બાર વન છે વ્રજમાં, એટલે મધુવનમાં જેને જપ કર. આજે પણ જેનો દીકરો તોથડું બોલતો હોય, તોતડું બોલતો હોય, એવો નિયમ છે કે આજે પણ મધુવનમાં જાય, જ્યાં ધ્રુવ મહારાજજીએ તપ કર્યું ત્યાં એને વાણી ન હોય તો એને વાણી આવી જાય છે. યોનતા પ્રવિષ્ટની સ્થિતિ જો ત્યાં કરવામાં આવે તો તોતડો છોકરો પણ બોલતો થાય, એવી ત્યાંની શ્રદ્ધા છે, માન્યતા છે. ઘણા બધા લોકો તોતડા બોલતા થઈ ગયા છે. અને કહી યમ સપ્ત રાત્રમ પ્રકથન કુમાન કશ્યપિ ખેતરામ. આજે પણ સાત રાત્રિ કોઈ પણ માણસ રાત્રે જાગી અને સાત રાત્રિ જાગીને સાત રાત્રિ સુધી જપ કરે તો આજે પણ એને સિદ્ધ પુરુષો આકાશમાં દેખાય છે. અને આમને તેના જેને જપની શરૂઆત કરી, સતત એક જ જપ. કેવી રીતે? પેલો મહિનો ત્રણ ત્રણ દિવસે ઇન્ટરવેલ પાડે, બોર થાય, પછી બીજા મહિના એક છ છ દિવસ ઇન્ટરવેલ પડે, ખાલી ઘાસ અને સૂકું સૂકા પાન થાય. ત્રીજો મહિનો નવ નવ દિવસે પસાર થાય ખાલી પાણી પીને, અને એમ પાંચ પાંચ મહિના સુધી અંગૂઠા ઉપર રહી અને તરસે રીતે એક જ જપ, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે અહીંયા જપમાં નહીં જશું, બાકી હું ગુણ બોલાવડાવું છું. ઓમ નમો ભગવતે દેવતાઓ પ્રાર્થના કરવા માંડ્યા, ભગવાન દર્શન આપી દો અને નારાયણ સાક્ષાત આવ્યા. જે મૂર્તિ નું ધ્યાન હૃદયમાં ધરતા એ સાક્ષાત સામે આવી ગયા. ભગવાન વિચારે ખરા મધુ વન એટલે મધુમાનના દેવતે ભગવાન માન્યો એટલે મધુસૂદન નામ કર્યું. ભગવાન દુશ્મનના ઘરમાં પણ ગયા, ભક્ત કેટલો વાલો હશે. મોટો માણસ હોય એની પાસે નાના માણસે જવું જોઈએ, પણ ભગવાન મોટા હોવા છતાં પણ નાના પાસે ગયા. વિચારો ભગવાન કેટલો ભક્ત દર્શક છે. અને ભગવાને ક્યાં જઈને અને દર્શન હતા, પણ આને તો હૃદયમાં ભગવાનને ધ્યાન ધરી ગયા. ભગવાને અંદરથી ચિત્રદાયક કર્યું અને જે મૂર્તિને ધ્યાન ધરતા હતા ને એ મૂર્તિ સાક્ષાત સામે હાજર થઈ ગઈ. હવે આવી મૂર્તિ જોઈને કોને ઈચ્છા ન થાય કે ભગવાનના ગુણગાન ગાય, પણ આપણે ગુણગાન ગાઈ શકે નતા નહીં. કોઈ સ્તુતિ, કોઈ પાઠ, કોઈ મંત્ર આવડતો નહોતો. એટલે ભગવાને શું કર્યું, અહીંયા કૃતાંજલિન્દ્રમ્મંદુના, ભગવાને સ્તંભ વગાડ્યો અહીં કપોલ ઉપર. આના બે ભાવ છે, મારે આ બે આધ્યાત્મિક ભાવ કહી અને આ ચરિત્ર નમસ્કાર કરી દેવા છે. ભગવાને સ્તંભ વગાડ્યો એટલે સ્તંભનો આગલો ભાગ નહીં, શંખ જેનાથી વગાડવામાં આવે ને એ વગાડવાળો પાછલો ભાગ ભગવાને અહીં આગળ. કારણ કે આ જે શંખ છે ને એ શંખ જ્ઞાનનું પ્રતિક છે. ભગવાને જ્ઞાન આપ્યું છે એવો મતલબ છે. અહીંયા બ્રહ્મમય ન, બ્રહ્મ શબ્દના ચાર અર્થ છે. બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રહ્મ એટલે બ્રહ્મા, બ્રહ્મ એટલે વેદ અને બ્રહ્મ એટલે સાક્ષાત જ્ઞાન. અહીંયા જ્ઞાન આપ્યું. અહીંયા જ આપવાનું કારણ શું, આની અસર સીધી મન ઉપર છે. મન ઉપર તમને અસર થાય કે તમારે ત્યાં તમારો દીકરો દસમામાં નપાસ થઈ ગયો, મન ઉપર અસર થાય એટલે સીધા આ ઘટના નીચે બેસી જાય. ખબર પડી એટલે મનમાં કઈ તમને અસંતોષ છે, મનથી રાજી બહુ થઈ જાય તો આ ઘટના ઊંચે આવી જાય. આ કપોલના ભાગથી મનની સ્થિતિને જાણી શકો, આ આનંદમાં છે કે દુઃખી છે. અને ભગવાનનું એક બીજું કારણ, ભગવાનને જ્ઞાન આપ્યું હતું એટલે ભગવાને ભગવાનના મુખમાં બધું જ્ઞાન છે, બધી વિદ્યાઓ, બધા સ્તોત્ર, બધા વેદો ભગવાનના મુખમાં છે. એટલે ભગવાને પોતાના મુખમાં શંખનો સ્પર્શ કરીને સ્પર્શ કરાવ્યો કે આ જ્ઞાની થઈ જાય. અને વૃંદાવનના એક સંતો એવું કહે કે એનો ભાવ એવો ન હતો, પણ એક નાનકડો એવો પાંચ વર્ષનો નાનો બાળક હોય, પાંચ વર્ષના નાના એવા દીકરાને જોઈએ, કોણ એવો વ્યક્તિ હોય જે એને જોઈ અને એને વાળી ન કરે, એને એકાદું ચુંબન ના કરે એવો કોણ વ્યક્તિ હોય? નાનો દીકરો તો વાલો બહુ હોય. એ ભગવાન છે તો ભગવાનની મર્યાદા છે, ડાયરેક્ટ ભગવાન ચુંબન ન કરી શકે, એટલે ઇનડાયરેક્ટ ભગવાને મુખ ઉપર શંખ અડાડીને પાછો એ સંઘ એના ગાલ ઉપર અડાડ્યો. એટલે ભગવાને પોતાના વાત્સલ્યની અભિવ્યક્તિ આપી. એક આ પણ ભાવ છે, ભગવાનને એને પ્રેમ આપવો તો વત્સલતા આપી, એટલે ડાયરેક્ટ તો ભગવાન ચુંબન ન કરી, ભગવાને શંખ જેનાથી ફૂટ મારતા એ શંખનો સ્પર્શ કરાવ્યો અને જેવો સ્પર્શ કરાવ્યો અંદરથી વાણી નીકળી ગઈ છે.
અને ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાને વરદાન આપ્યું કે જા તું મને પ્રાપ્ત કરીશ, પણ 36,000 વર્ષ પછી. અહીંયા આ વાસ્તવિકમાં આશીર્વાદ કરતા તો આમ તો શ્રાપ જેવું ગણાય. જેને પરમાત્મા સાક્ષાત મેળવ્યો હોય એને ભગવાન તો એટલું દૂર જવું પડે, પણ ક્યાંક ધ્રુવના મનમાં ઈચ્છા હતી કે હું રાજ્ય ભોગવું. આની પાછળના કારણો છે કે ભગવાન પાસે સંસાર માંગ્યો, એનું કારણ એ કે એની અપરમાના વેણ યાદ આવી જાય. સારા સમય નબળા વ્યક્તિની સ્મરણ થઈ જાય તો એ ભૂલી જવાય. બાળક બુદ્ધિ હતો એટલે એવું જ માગે. ત્રીજો મહિનો છે, 5 મહિના તપ કરે તો એ તપ થી ખાલી શુદ્ધિકરણ થાય, એટલે શું માગવું એ ખબર ન હોય. ક્યાંક અંતરમાં સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ ક્યાંક ઈચ્છા હતી. અને 5મું એવું છે કે સકામ કર્મ કરો ને તો તમને અજ્ઞાન મળે, અજ્ઞાન મળે તો સંસાર ના હોય. અને સકામ કામગીરી મારે ભગવાનને મેળવવા છે, બાપ નો થોડો મળ્યો હોય ભગવાન નો, એ સકામ કામ થઈ ગયું. સકામ કામના કારણે અજ્ઞાન થયું અને અજ્ઞાનના કારણે સંસાર માં ગયું છે. પછી તો એનું સ્વાગત કરવામાં આવ્યું છે, એની બંને માતાને પગે લાગ્યા છે, લગ્ન કરવામાં આવ્યા છે. ઉત્તમ નું મૃત્યુ થયું છે, ઉત્તમ ને યક્ષ લોકો મારી નાખ્યા, યક્ષ સાથે પણ યુદ્ધ થયું છે. 1,30,000 યક્ષો ને મારી નાખ્યા. છેલ્લે મનુ એ સમજાવ્યા અને સમજાવીને સાધનામાં બેસી ગયા. તને ભગવાન મેડમ તું આવો બધાને મોત આપે છે, એટલી જનસંખ્યાનો નાશ કરે છે, તારે તો અહિંસાવાદી બનવું જોઈએ. અને આ ધ્રુવજીએ ઋષિકેશ પાસે સાધના કરી, ગંગાના મોજના કારણે સાધના ભંગ થઈને ઉભા થવા ગયા. કહ્યું કે ધ્રુવજી બેસો બેસો, ત્યાં ગંગાજી આજે પણ સ્થિર થઈ ગયા છે, કારણ કે સંતની આશા તો તીર્થો પણ થાય. અને આ રીતે ભગવાનની સાધના કરતા કરતા એક દિવસ વિમાન આવ્યું અને વિમાન કહ્યું કે ચાલો ધ્રુવજી તમને લેવા માટે આવ્યા છે, તમને ભગવાને ત્રૈલોક્ય ચૂડામણીનું પદ આપવા આવ્યું છે, તમારા માટે સ્પેશિયલ થાળી છે. કહ્યું કે હું તો આવું પણ પેલા મારી માને લઈ લીધો થાય. નંદ અને સુનંદ હસવા નંદા કે જેની માએ આવા સંત પુરુષ ને જન્મ આપ્યો હોય ને એની મા તો આગલા પ્લેન માં હોય, જોઈએ આગલા વિમાન માં તમારી મા છે. એની મા જતા હતા એ સમયે મૃત્યુ ઉપર પગ મૂકી અને ધ્રુવ મહારાજ અચલ પદ ને પ્રાપ્ત થયા છે. આ રીતે ધ્રુવના કુટુંબમાં ધ્રુવની 8મી પેઢીમાં અંગ થયો. અંગ ને ક્યાં વેન થયો, વેન એટલો બધો દુષ્ટ થયો કે અંગ યજ્ઞ કરનારો સારો પણ અંગ ને કાઢી મૂકવામાં આવ્યો. કોઈ કહ્યું તમારી આ કુપુત્ર પાય દુઃખ થાય છે કે, ત્યારે આ અંગ ના શબ્દો હતા, કદપત્યમ મરમ મન્ને સદપત્યા સુધામ કદા. કહ્યું કે હું તો મારા જીવનને શ્રેષ્ઠ માનું છું, મારે ક્યાં કુપુત્ર છે, કારણ કે મારે જયારે કુપુત્ર નથી હોત તો મને સંસારમાં મોહ લાગે અને સંસારમાં મોહ લાગે આ મોહ છડાવવા માટે તો ઘણું બધું તપ કરવું પડે, મારે તપ જ કરવું ન પડ્યું. કુપુત્ર પાયતો હોય કે હું પણ દિશાયો કે આ સંસારમાં કઈ નથી અને હું ભગવાનના રસ્તે કર્યો. ધન્યવાદ તો મારા કુપુત્રને છે, ભગવાન કુપુત્ર આપે ને તો પણ સમજવું કે આ ભગવાનની જ કૃપા છે, ભગવાનની કૃપાથી જ બધું થાય છે. મને તો આ સંસારનો મોહ છૂટી ગયો, ખૂબ રાજી થયો અને પછી જેને બહુ ત્રાસ ફેલાયો. બધાને કહ્યું કે મારું જ નામ લો અને બેનને બ્રાહ્મણો એ મારી નાખવામાં આવ્યું. એના જાન ઘસવામાં આવી, એમાંથી એક રાક્ષસ ઉત્પન્ન થયો, એક ખીણનો પુરુષ ઉત્પન્ન થયો, એનું નામ નિષાદ. નિષાદ નિષાદ બેસી ગયા બેસી ગયા, એમાંથી નિષાદ નામનો વંશ ઉત્પન્ન થયો. અને પછી એની ભૂજાઓનું મંથન કરવામાં આવ્યું, એમાંથી પૃથ્વી મહારાજ ઉત્પન્ન થયા. પૃથ્વી અને અર્કી, આ પૃથ્વી અને અર્કીએ આખી પૃથ્વીને સમતલ કરી. ખેતી કરતા જો કોઈ શીખવાડ્યું હોય ને તો એ પૃથ્વી મહારાજ છે. ખેતી કરવી હોય, વાવણી કરવી તો પૃથ્વી મહારાજનું સ્મરણ કરવું જોઈએ. પૃથ્વી મહારાજ કેમ હતા, ગામડાઓ ઉભા કેમ થાય, ખેતી કેવી રીતના થાય, હું બહુ પ્રકાશ કરું છું બધી કથામાં, પણ અહીં પાડી શકું એમ નથી. આ પૃથ્વી મહારાજે છેલ્લે આખી પૃથ્વી ગીતા ગઈ છે. રાજકારણીઓએ રાજકારણ શીખવું હોય તો પૃથ્વી ગીતા વાંચવી પડે. ઉભા થઈને બોલવાની સિસ્ટમ પૃથ્વી મહારાજે કરી, લોકોને કેમ બોલાવવા, પોતાની જનતાને શું કહેવું. આપણે કહેવાય મારા લાયક કઈ સેવા હોય તો કહેજો, આ વાક્ય પૃથ્વી મહારાજ આવ્યું. હું તમારો નોકર છું, બધા નેતા બોલતા હોય ને કે કામ કામ હોય તો કેજો, આ વાક્ય પૃથ્વી મહારાજ આપ્યું છે. મોટા રાજનીતિજ્ઞ આ હતા. અને છેલ્લે ભગવાન પાસે માજી માજીને પૃથ્વી મહારાજે શું માગ્યું કે વિધક્ષ પ્રકારના રીતે નૈશન મળ્યો, મને 1,000 કાન આપો, હું તમારી કથા સાંભળતો રહું. આવી રીતે આ પૃથ્વી મહારાજ વનમાં ગમન કરી શરીરનો ત્યાગ કર્યો. આ પૃથ્વી જેવો કોઈ રાજા થશે નહીં એ શબ્દ ભીષ્મ પિતાનો છે, ને ભૂતો અને ભવિષ્યથી પૃથ્વી જેવો કોઈ રાજા જ નહીં થાય.
એ પૃથ્વીનું જ્યાં વિધિતાશ્વ થયા એને જે બરહિષક થયા એને પ્રાચીન બરહી કહેવાય. નારદજીએ એને પુરંજન આખ્યાન સંભળાવ્યું, એને નારાયણ સરોવરમાં તપ કર્યું, રુદ્રગીતનો ઉપદેશ આપવામાં આવ્યો. આજે પણ તમારે બધા ભાઈઓને ભેગું રહેવું હોય, કાકા બાપાના ભાઈઓ બધા કુટુંબીને ભેગું રહેવું હોય તો આ પ્રત્યેતાઓએ તપ કર્યું જે સ્તોત્ર ગાયું છે રુદ્રગીત, રુદ્રગીતનો આજે પણ તાપ કરો. અહીંયાથી યોનું સ્મરતી સંધ્યાલાલ જે સાધના સમયે આ રુદ્રગીતનો પાઠ કરે, યુષ્માન મનુદમ નરહ સંધ્યા કાળે સ્મરણ કરે તો ભાઈઓમાં પ્રેમ રે રે અને રે. હું તો કહું દરેક ઘરોએ સાંજે આ રુદ્રગીતનો પાઠ થવો જોઈએ. અત્યારે સૌથી વધારે વિવાદ ભાઈઓની અંદર છે. મને સમજાવો, કરબલામાં યુદ્ધ થી ત્યારે કોણ એક હિન્દુ હતો? બધા મુસ્લિમ હતા, બધા મુસ્લિમ ભેગા જતા ગયા. આ મહાભારત જેવું આજ સુધી કોઈ મોટું યુદ્ધ નથી. આ મહાભારતના યુદ્ધમાં કોઈ બીજા હતા જ નહીં, ભાઈઓ ભાઈઓ જ હતા. ભાઈઓ ભાઈઓની વચ્ચે જ ઝઘડા ઉઠ્યા. ભાઈઓ ભાઈઓની વચ્ચે જો પ્રેમ જગાડવો હોય તો રુદ્રગીત જરૂરી છે. એના કુટુંબમાં આગળ મનુના બીજા દીકરા પ્રિયવ્રત થયા, જેને સૂર્યની પાછળ ઘોડો ચલાવ્યો, સાત સમુદ્ર બનાવી દીધા. અને પ્રિયવ્રતને ત્યાં આગ્નિજ્ઞ એને ત્યાં નાભી, નાભીને ત્યાં ઋષભ થયા. અને આ ઋષભ પણ સાક્ષાત અવતાર માનવામાં આવે, જેને લોકો 24 તીર્થંકરો માને છે. જૈન જૈનના પેલા તીર્થંકરો ઋષભ. આ જીવન એને કોઈ પણ સિદ્ધિને સ્વીકારી ન હતી. અને આ બીજા કોઈની કૃત્રિમ વરસાદ કરાવનારા બીજા કોઈને ઋષભ. ઋષભે કૃત્રિમ વરસાદ કેમ થાય સમજાયું છે? આમ તો વીજળી, પવન અને જલના કણના ધુમાડાને વાદળ કહેવાય, જેમાં હાઇડ્રોજનના બે પરમાણુ અને ઓક્સિજનનો એક પરમાણુ બને ત્યાં પાણી આવે. અને જ્યાં કેટેલિકલ એજન્ટ તરીકે વીજળીની હાજરી હોય એને વરસાદ કહેવામાં આવે છે. પાણી એમ થાય છે. કૃત્રિમ વરસાદની આખી પદ્ધતિ આને આપી છે. વિશેષ વિસ્તાર ન કરતા આ ઋષભદેવના ચરિત્રને નમસ્કાર કરી અને આગળ જતા એમાં ભરત થયા. અરે ભરત વિશ્વરૂપની પુત્રી પંચજની સાથે લગ્ન થયા અને ભરત નામના રાજાને એક દિવસ વૈરાગ્ય રહ્યું, બધું છોડીને જતા ગયા. વૃદ્ધ અવસ્થામાં કુલમ ઋષિના આશ્રમમાં ગયા. ગંડકી નદી જ્યાં ગોળાકાર છે ત્યાં બસ જપ કરવા માંડી ગયા. એમાં એક દિવસ સિંહની કાર સંભળાવી ને હરિણી ગર્ભિણી હતી કે મને મારી નાખ્યો તો એ ગર્ભિણી હરિણીએ કૂદકો લગાવ્યો નદીના સામે કિનારે ને એ મરી ગઈ. એનું બચ્ચું પાણીમાં તણાવ તણાતું આવ્યું ને આ જપ કરતા હતા ત્યાં આવી ગયું. આ ઘરે લઈ ગયા, આશ્રમમાં લઈ ગયા. આનું શું થશે એ ચિંતનમાં ચિંતનમાં મૃત્યુ છે. બીજા જન્મમાં એ હરણ ત્યાં કલમ જગ પર્વત ઉપર યાદ રહેજો. આખી જિંદગીને જપ કર્યા, આશ્રમ માર્યો, છેલ્લે હરણીમાં મોહ રહે કોઈ બચ્ચામાં? આનું શું થશે, આનું કેમ થશે? આખી દુનિયાનું તમે ન હોય તો દુનિયા ચાલશે, તમે ન હતા ત્યારે પણ ચાલે, તમે અત્યારે છો તો ચાલે. એટલે ચિંતા કા ચિંતા મમ જીવને યદિ હરિ વિશ્વમ ભરો ગીયતે. ચિંતા કરવાની જરૂરિયાત નથી. આ કલંગર પર્વત ઉપર એ હરણ બન્યા ને હરણ બનીને પાછું યાદ રાખ્યું એટલે બીજી વખત અગ્નિ આંગિરસ ગોત્રના બ્રાહ્મણને ત્યાં બાળક બની ગયા, જેનું નામ ભરત રાખવામાં આવ્યું. કોઈનું સાંભળે નહીં, કોઈનું બોલે નહીં, ગાયત્રી મંત્ર પણ પાકો ન કર્યો. એટલે બધાને જળ દેરો એમ કહેતા એ જળ ભરત નામ કરી દીધું. આ જળ ભરત સતત બધા કામ કરે, જનો બદલાવે નહીં, સ્નાન કરે નહીં, ખુલ્લામાં સૂય. અને એટલો બધો યાદો કઈ કામ ન કરે. ભાભીઓએ કહ્યું કે આ કઈ કામ ન કરતો, કઈ કામે તો લગાડો. એને કામમાં લગાડ્યો છે કેદાર કર્મણી નિરૂપિતા. ભાઈઓ લગાડ્યો પાણી વાળ, પાણી વાળવામાં કામ નતો. નરોની નરો ચલતા છલકાવી દીધી, નાની નાની ગડરો છલકાવી દીધી, રસ્તાઓમાં પાણી વહી જાય. બધા ફરિયાદ કરી, ભાઈઓ કહ્યું ત્યાંથી નીકળી જાય. ત્યાંથી ચકલા હોકાર, એ ચકલા હોકારવા માંડી ગયા. અને ચકલા હોકારવા માંડી ગયા એટલે આ ચકલાનું યાદ આવે ત્યારે મને ગુરુ નાનક યાદ આવે. એને ત્યાં તાલુ દેહી હતા, તાલુ દેહી ને ચકલા હોકારવા નતો, ચકલા હોકારવા ને બધો ચકલા ઉખડાવી જાય, ચકલા ને બોલાવવા ને જાય. રામ સરદારને એવું થયું, મારી ના દીકરો આવે તો પશુ બલિ આપીશ.
અને પશુ બલિ આપવા માટે 32 લક્ષનો પુરુષ જોઈએ, બધા આને લઈ લેવા. એને તાપવા દે તો મહાકાળીની મૂર્તિ ફાટી છે, અને મહાકાળી ને પૂજન કરવા વાળા મહાકાળી ના પૂજન વ્રત એ સામાન્ય સુધી ના લોકો મહાકાળી વ્રત કરી નાખ્યો. કહેવાનો મતલબ કે નિષ્ઠાપૂર્વક નિષ્કામ ભક્તિ કરો ને તો દરેક દેવતાઓ તમારી મદદ માંગી જાય. અને છેલ્લે જગાતા રઘુબન નામનો રાજા શ્રી દુધેશ્વર રાજા પોતાના ગુરુ પાસે જન્મ જ્ઞાન લેવા જતો હતો. ચાર લોકો એની દોરી ઉપાડી જતા હતા, એમાં એકને પેટમાં જોયું તો પેટ ઉપાડવા વાળો જોયે બોલાવ્યો જાણે કે ચાલ આવી જાવ ગડબડ કે ચાલો આવી જાઓ, અને માથે મૂકીને જોઈ પીડીઓની લાઈન જતો જતો કૂદકો મારે. છેલ્લે વારંવાર માથું ભટકાનું કહ્યું કે હવે જો આડાવડી ખાશે તો હું તને દંડ આપીશ. કહ્યું મને દંડ આપશો કે મારા શરીરને આપશો? કોઈ તત્વજ નામી જોયું છે તો જનો દેતા તારી કાઢી હું તો ભૂદેવ છે. કૂદકો મારીને કહ્યું કે હું ભાઈ કોઈથી ડરતો નથી, બ્રાહ્મણ ના શ્રાપ થી ડરું. ભૂદેવ મને માફ કરો, હું તો બ્રહ્મ જ્ઞાન લેવા જતો હતો. અહીંયા ઘણી બધી વાત છે, પણ છેલ્લે કહ્યું કે બ્રહ્મ જ્ઞાન એમ ન મળ્યું. રહુ ગણે તપસા નયાતી નચે જયા ને વતણા ગુરાદવા ન છંદસા નૈવ જલાગ્નિ સૂર્યેર વિના મહદ કાદ રજોદી છે. કહો કોઈ સિદ્ધ મહાપુરુષ ની કૃપા થાય ને તો જ્ઞાન મળે, ચોક્કસ કૃપા થાય તો થઈ શકે. એમ કહી શકાય કે આ ભાગવત કથા કોઈ પૈસાથી ન થાય, ભાગવત કથા પ્રેમથી થાય. આ ભાગવત કથા કોઈ ક્રિયા સાધ્ય નથી, ભાગવત કથા કૃપા સાધ્ય છે. તમારી ઉપર કૃપા હોય તો જ થઈ શકે. ભારતે શ્રીધર સ્વામીજી કહે છે કે કૃપાના 10 પગથિયાઓ છે. પેલા મહાપુરુષ ની સેવા કરો, મહાપુરુષ ની કૃપા થાય. કૃપા થાય તો ધર્મ ઉપર શ્રદ્ધા વધે, શ્રદ્ધા વધે તો કથામાં રૂચિ થાય, કથામાં રૂચિ થાય તો ભગવાન પ્રત્યે પ્રીતિ વર્ધન થાય, ભગવાન પ્રત્યે પ્રીતિ વધે તો અવિદ્યાની નિવૃત્તિ થાય, અવિદ્યાની નિવૃત્તિ થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય તો તમારી ભક્તિ દ્રઢ બને, દ્રઢ ભક્તિ થાય તો તત્વજ્ઞાનનો આવિર્ભાવ થાય, અને તત્વજ્ઞાનનો આવિર્ભાવ થાય તો ભગવાનના ગુણો તમારા જીવનમાં આવી શકે છે. તમારે ભગવાનના ગુણો જો તમારા જીવનમાં લઈ આવ્યા હોય તો ભગવાનને ભજવા જ પડે. આ રીતે અહીંયા 28 નરકોનું વર્ણન છે, પણ એના વિસ્તારમાં નવેતા એ 28 નરકો નમસ્કાર. બ્રહ્મ જ્ઞાન લઈ કપિલના આશ્રમે જવાના બદલે સિંધુ દેશના રઘુવન જતા રહ્યા, અને હવે તાન્ય પૂજ્ય નામના બ્રાહ્મણની કથા છે જેને કહેવામાં આવે આખી જિંદગી દૂષિત કર્મ કર્યા, પણ છેલ્લે દીકરાનું નામ નારાયણ રાખવામાં આવ્યું, એ અજામિલ પણ કરી ગયો. છેલ્લે અંતર શુદ્ધિ થઈ ગઈ. લોકો ગુજરી જાય ત્યારે મુખમાં ગંગાજી કે યમુનાજી પધરાવે એવા માટે કે અંદર ત્યાં ધ્રામ હોય તો મુખ ઉપર આવી જાય એવા માટે, અને અજામિલને પણ છેલ્લે નારાયણ નામ રાખવાથી મુક્તિ મળી ગઈ છે એવી વિશેષ કથા છે. પણ અહીંયા દક્ષની કથા છે. દક્ષે જે દક્ષનું મસ્તક કપાઈ ગયું પછી એને બકરાના મસ્તક રાખીને બહુ હીન ભાવના થઈ, કેવું મારે આમ જીવવાનું. એને એના શરીરનો ત્યાગ કર્યો અને પછી બીજો જન્મ લીધો. એ દક્ષે અસ્થિની સાથે લગ્ન કર્યા, એનાથી 60 પુત્રી થઈ, 10 ધર્મને પરણાવી, 10 કશ્યપને, 27 ચંદ્રમાને નક્ષત્ર આવી, 2 ભૂતને, 2 અંગીરાને, કાક્ષ નામના બ્રાહ્મણને 4 એમ અલગ અલગ પરણાવી છે. ને આ 10 પરણાવી છે જે દીકરીઓ ધર્મને, એનાથી જે સંતાનો થયા એનાથી આખી સૃષ્ટિ થઈ. અદિતિ થી બધા દેવો થયા, દીકી થી દૈત્યો, ધનુ થી 160 નામના દાનવો થયા, કાષ્ટા થી બધા ઘોડા થયા, અરિષ્ટા થી ગંધર્વો થયા, શિરસા થી રાક્ષસો થયા, ઈલા થી બધા વૃક્ષો થયા, મુનિઓ થી મુનિ નામની કન્યા થી અક્ષરાઓ થઈ, ક્રોધ વસા થી જીંસી થયા, અને કશ્યપ ને જે આ પરિણામ આવી એના કારણે આ 13 પત્નીઓના કારણે આખી સૃષ્ટિ ચાલી છે. જીવ જંતુઓ જળ જંતુ આનાથી થયા, અને એમ આદિત્ય થી બહાર આદિત્ય થયા, અને આદિત્ય માં જે દ્રષ્ટા નામના આદિત્ય હતા એની આ વિશ્વરૂપ નામનો દીકરો થયો. એ વિશ્વરૂપનું મસ્તક ઇન્દ્રએ કાપી નાખ્યું. ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી, અને બ્રહ્મ હત્યા 4 લોકોએ સ્વીકારી, એમાં એક છે બહેનોએ સ્વીકારી. રજસ્વલા ધર્મમાં આવે એ પાપનો ભાગ છે, એટલે સ્ત્રીઓનું બનાવેલું આપણે જનતા નથી. રજસ્વલાના દિવસો આજના યુગમાં બધા કઈ પાડવાની કઈ જરૂરિયાત નથી. આમ છે ને, પણ ચોક્કસ આખી દુનિયાની જો અત્યારે બુદ્ધિ બગડી હોય તો કહી શકાય ધર્મના દિવસો પાડવાના બંધ જાણે એટલે આખી દુનિયાની બુદ્ધિ બગડી છે. તમે તમારા ઘરમાં ધર્મના દિવસો પાડવાની શરૂઆત કરો, હું ચોક્કસ ખાતરી સાથે કહું તમારા દીકરામાં વિકાર આવે નહીં, આવે નહીં, આવે નહીં. આ વિકાર એવા માટે આવ્યા છે ધર્મના દિવસો જતા રહ્યા છે. અરે પહોંચી શું ન શકાય, 3 દિવસ તમે પણ આપો, સામેવાળા ભાઈઓને ખબર પડે રસોઈ કેમ બનાવે. ખાલી પગાર લઈ આવી અને ઘર ચલાવવું તો સામાન્ય છે, 3 દિવસ કરે તો ખબર પડે કેમ પાડી શકાય.
અને જેટલા લોકો ખેતી કરે છે, અમારે વેરાવળમાં નાગરવેલના પાનની ખેતી જોવા માટે ગયા એક પરિવારને ત્યાં અમે, એને અમને નાગરવેલના પાન ખવડાવ્યા અને પાન ખવડાવીને અમને કહ્યું કે આ નાગરવેલના પાનની એક જ માવજત રાખવી પડે. તાલીમાં નાખતા સાથે સ્વાગત કરતું બે બે ભાગમાં લખતા આવી ગયા. નરેન્દ્રભાઈ તો રોજ આવે છે, પણ પુનિતભાઈ મોટા કોટોડા ગામના છે અને બહુ સારા વક્તા છે. જયારે અમારો જન્મ નહીં હોય ત્યારના કથા વાંચે છે. અમે તો આ ત્રણ ચાર વર્ષથી ભાઈ કથા કરવાની ને બહુ મોટા કથા અત્યાર છે ને. પિતાજી પણ કથાકાર હતા. અમારા કુટુંબમાં તો હું પેલો એવો ઉપાય કહું કે અમે કથા અમને શરૂઆત કરીશું. પછી અમારા કુટુંબમાં તો કોઈ એવા કથાકાર નહીં, પણ એક છે મારે આજે યાદ કરવા પડશે, અમારા હરજીવન દાદાને, રસિકલાલ ગૌરીશંકર, ગૌરીશંકર વીરજી, વીરજી હરિ અને હરિબાપાના કાકા હતા. એ સમયમાં કાશી ભણેલા હતા, કાશી અધ્યયન કરી ને આજે અમારી પાસે જે પણ કઈ જમીન છે એ ઓનલી કોઈ હરજીવન દાદાની દેન છે. એટલા બધા વિદ્વાન હતા, કોઈને કહ્યું કે તમે ફાંસીની સજા ફાંસે જ નહીં, અને એની ફાંસીની સજા અટકી ગઈ. એને એ સમયમાં 16 વીઘા જમીન આપવાના હતી. એની જમીનનો ભાગ થતા હતા. આજે એની સ્મૃતિમાં અમારી પાસે કઈ જમીન છે એના કારણે. અને મને ખબર નથી, પણ મેં પૂર્વજો પાસે સાંભળ્યું કે કાશી તો જણા હતા, એ પણ લગ્ન કર્યા વિના જતા ગયા. તો આ કથા મારા હરજીવન બાપાને સમર્પિત છે. આ ગીતનાની પહેટીમાંથી અમે તમને આ 18,000 શ્લોકોનું પારાયણ પણ સમર્પિત કરીએ છીએ. અને એક પેઢીમાંથી અમારા પરિવારો અલગ અલગ થયા છે, એ ભાઈઓ માંથી. એટલે અમારી પેઢીમાં તો અમે એક જ થયા. એક હરજીવન બાપા, મને એવું લાગે કે આ ચોથી કે પાંચમી પેઢી હરજીવન બાપાએ મને પ્રેરણા કરી, હું કાશી ગયો. અને કદાચ લગ્ન નહીં કરવા એ પણ કદાચ હરજીવન બાપાની પ્રેરણા હશે, એની ચેતના હશે. હજી કઈ કામ કરવાની, કદાચ કાશીમાં અધ્યયન કરીને નહીં પીરસી શકતા હોય કોઈ લોકોને, કદાચ કથાના માધ્યમથી લોકો સુધી કાશીની ગંગા નહીં પહોંચાડી શકતા હોય, તો કદાચ મને પ્રેરણા કરી છે કે હું પહોંચાડી લઈ શકો તો આ ગીરના સોમનાથ કે જૂનાગઢ જિલ્લામાં બધા લોકો સુધી પહોંચાડ. અને કદાચ એની પ્રેરણાથી જ આ કથાઓ આવતી હતી. બાકી મારું કોઈ ઈરાદો જ નહોતો. જયારે મને કથા માટે ઘણા આમંત્રણો મળ્યા ત્યારે મેં નાશ પાડી કે મારે કથા નથી કરવી, મારે કથા નથી કરવી. ઓચિંતા બેસી ગયા. હવે તો ઘણા કથાકારો કે મહાદેવ તું તો ના કાઢતો છે કથા નહીં, કે તું અમે ઘોડે ચડી ગયો, અમારે શું કર્યું. એની જેમ અહીંયા જ્યારથી વિકૃતિ સમાજમાં ત્યારથી આવી, જ્યારથી રજસ્વલા ધર્મના દિવસો પાડવાના બંધ થયા, એ ખેતીના માલિકે કહ્યું કે આ નાગરવેલના પાનનું ધ્યાન એટલું જ રાખવાનું, રજસ્વલા સ્ત્રી આવી તો આ પાન બધા સ્વીકાર કરે. અને સ્ત્રીઓ ધર્મમાં આવે એ પાપના રૂપમાં આવે, એક ભાગ સ્ત્રીઓએ લીધું, બીજો ભાગ વૃક્ષોએ લીધો. વૃક્ષમાં જે ગુંદ આવે એ પાપનો ભાગ છે. પાણીએ ત્રીજો ભાગ લીધો, એમાં જે પરપોટા થાય સેવાર થાય પાપનો ભાગ છે. અને એક બંજર જમીન ભૂમિએ લીધો, બંજર રેગિસ્તાનનો જે વિસ્તાર છે એ પાપનો રૂપ છે. બધાને એક આશીર્વાદ પણ આપવામાં આવ્યો છે. જેટલાએ કીધું ધરતીને કહ્યું કે તમારામાં આ બંજર જમીનમાં ખાડો પડી શકશે નહીં, તત્કાલ ખાડો બુડાઈ જશે. એની સાથે પાણીને આપ્યું કે તમારો નાનો એવો રીડો છે કે મારું સતત પાણી ચાલુ રહેશે. અને એના પછી સ્ત્રીઓને કહી તમારી અંદર સહન શક્તિ આવશે, એટલે બેનો સહન કરી શકે છે. ભગવાનને આશીર્વાદ આપતા છેલ્લે વૃક્ષમાં કહ્યું તમારી દાળ કાપીને કોઈ વાવી જશે તો એની વૃદ્ધિ થશે. આવી રીતના આ પાંચ ચારે ચાર પાકોનો ભાગ પાડી નાખવાનો આવ્યો. અને છેલ્લે આ વસ્તાએ એક મોટો યજ્ઞ કર્યો કે મારા દીકરાનું મસ્તક કહેતું. એ યજ્ઞ એવો કર્યો કે એમાં મંત્ર હતો ઇન્દ્ર શત્રુર વિવર્ધસ્વ, કે ઇન્દ્રને મારે એવો ઉત્પન્ન થાય, મારા દીકરાને માર્યો એટલે. પણ અહીંયા થોડો ભેદ થઈ ગયો. વેદમાં ઉદાત, અનુદાત, સ્વરિત, અનુનાસિક આવા શબ્દો બોલાવાય, ત્યાંથી કેટલા શબ્દો બોલાય. આમ તો સમાસ થવો જોઈએ ષષ્ઠી તત્પુરુષ, ઇન્દ્રને મારે તેવો ઉત્પન્ન થાય. પણ અહીંયા ષષ્ઠી તત્પુરુષની જગ્યાએ બહુવ્રીહી સમાસ થઈ ગયો. ઇન્દ્રથી મરે એવો ઉત્પન્ન થાય. મોટો વૃત્રાસુર નામનો રાક્ષસ ઉત્પન્ન થયો. અને આ રાક્ષસના દર્શન બધા દેવતાઓ દધીચી પાસે ગયા. દધીચી પાસે તેમને હાડકાઓ મંગાવ્યા છે. એ પોતાના હાડકા દધીચી સમર્પિત થઈ ગયા. કોઈ કહે કે બ્રાહ્મણે આ સુધી લીધું ત્યારે મને કહેવાની ઈચ્છા થાય, બ્રાહ્મણે લીધું તો ખરું પણ સમાજને જરૂરિયાત થઈ ત્યારે પોતાના હાડકા પણ આપી દીધા, એને દધીચી કહેવાય. સમય આવે ત્યારે હાડકા પણ અર્પણ કરે. એના હાથથી એક વજ્ર બનાવવામાં આવ્યું અને એના દ્વારા જયારે રુદ્રાસુરનો વધ કરવામાં આવ્યો ત્યારે ચાર શ્લોકોની સ્તુતિ કરી છે. એ ચાર શ્લોકોમાં છેલ્લો શ્લોક અહમ હરે તમ પાદે તમૂલ એમ કરી છેલ્લા શ્લોકમાં એને ભગવાનની આગળ માગ્યું છે. એ વજ્રની અંદર નારાયણ દેખાણા રુદ્રાસુરને, અને નારાયણ પાસે એટલું જ માગ્યું છે કે મને બીજું કઈ નહીં, નમો તમ શ્લોક જને સત્યમ
મને કોઈ ઉત્તમ શ્લોક કોઈ મહાપુરુષ સાથે મિત્રતા કરાવી દે, બસ બીજું કઈ નહીં. આવી રીતે આગળ હતા પુંસવન વિધિ નું આખું ચેપ્ટર છે. પુંસવન વિધિ કેવી રીતે કરવામાં આવે, પુંસવન સંસ્કાર, કુમાન સૂર્ય કહી પુંસવન, દીકરો ઉત્પન્ન કરવો હોય તો કેવી રીતે સંસ્કાર કરવામાં આવે, એ પુંસવન સંસ્કાર છે. ને સાતમા સ્કંદ માં કહે છે, યોગ્ય મા બાપ મળે તો જ ભગવાન આવે એવું નથી, કૌશલ્યા અને દશરથ હોય તો જ ભગવાન આવે એવું નથી, વસુદેવ અને દેવકી હોય તો ભગવાન આવે એવું નથી, ભગવાન નિર્જીવ એવા થાંભલા માંથી પણ પ્રગટ થાય, જો ભક્ત બોલાવે થાંભલા માંથી પ્રગટ થાય. એ વાત કરીને કહ્યું છે કે હિરણ્ય કશિપુ, હિરણ્યાક્ષનો વ્રત થઈ ગયો એટલે નારાયણ નું નામ બંધ કરવા માટે મારે શક્તિશાળી બનવું પડશે, અને હિરણ્ય કશિપુ નું વર્ણન છે. હિરણ્ય કશિપુ રાજન અજર અમર બનવા માટે મંદ્રાચલ પર્વત ઉપર એને બે હાથ ઊંચા કરી અને 36,000 વર્ષ તપ કર્યું. કેવી રીતે? તો કે હાથ ઊંચા આકાશમાં દ્રષ્ટિ, એના શરીરમાં પ્રાણ કેમ આવ્યો? તો કે દંશ ભક્ષિત દેહસ્ય પ્રાણા અસ્તિષુ શેરતે, એની ચામડી તો કીડી મકોડા ખાઈ ગયા હતા, ખાલી હાથતામાં જ પ્રાણ જીવ્યો હતો. વિચારો, રાક્ષસ થઈને એટલું તપ કરે અને આપણે સામાન્ય તપ ન કરી શકતા. અને ભગવાન બ્રહ્માજી પ્રસન્ન થયા, કહ્યું માપ શું જોઈએ, અને આપણે બધા જાણીએ છીએ કે શું માગ્યું, નામતા બહિર ન દીવા નક્તમ અસમાન અતિ કા આયુ જઈ, હું રાતના ન મારું દિવસના ન મારું, ઘરની બહાર નહીં ઘરની અંદર નહીં સવારમાં નહીં સાંજે નહીં, કોઈ પશુથી નહીં કોઈ મનુષ્યથી નહીં. બ્રહ્માજીને કહ્યું તમારાથી બનાવેલી સૃષ્ટિના કોઈ ક્રમથી નહીં. છેલ્લે વરદાન આપી દીધું અને છેલ્લે ભગવાનનું નામ બધામાં બંધ કરાવ્યું. અને એ સમયે જયારે આ તપ કરતો હતો હિરણ્ય કશિપુ, એ સમયે એની પત્ની કયાધુ, આ કયાધુના પેટમાં સંતાન હતું અને બીજા કોઈ પ્રહલાદજી, ઇન્દ્ર એને ઉપાડીને જતા રહ્યા પણ નારદજીએ છોડાવી અને પેટમાં જ જ્ઞાન આપી દીધું અને ચાર સંતાનો થયા કયાધુ, સંહલાદ અનહલાદ લાદ અને પ્રહલાદ. પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો અને ભગવાનનું નામ દરેક જગ્યાએ બંધ કર્યું પણ સતત આ નામ લેવા વાળો હતો. ભણવા જાય તો સંડ અને અમર્ક ભણાવે શુક્રજન પુત્ર, ભણીને જતા રહે એટલે વિદ્યાર્થીઓને ભેગા કરી અને ધૂમ દવડાવે. મને એવું લાગે છાત્ર સંઘ યુનિયનની સ્થાપના કદાચ પ્રહલાદજીએ કરી, બધાને ભેગા કરી અને ધૂમ દવડાવે. એક જ ભગવાનનું નામ ચિંદી
પડી ગઈ પ્રહલાદ ઉપર. પ્રહલાદ બચી ગયો અને હોલિકા પડી ગઈ. ત્યાંથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. હોલિકા તો બચી જાય મરી જાય, પણ પ્રહલાદ બચી ગયો. ગુસ્સો આવ્યો અને મારવા માટે તૈયાર થયો. એટલે કે જો તારો પરમાત્મા બધી જગ્યાએ હોય તો આ સંઘમાં પણ હોય તો હું તારા પરમાત્માનો સ્વીકાર કરું. અને એમ કરીને કોઈ આજે હાથ માટે ના લઈને મારવા માટે પ્રહલાદજી રડવા માંડી ગયા. જેમ અહીંયા રડવા મેડા પ્રહલાદજી રોતા રોતા શું બોલ્યા કે હે પરમાત્મા આપ શાંત થાવ, આપ શાંત થાવ.
કારણ કે બ્રહ્મા આદિ જે દેવતાઓ જે સત્વ ગુરુના રહેવા વાળા છે, જે સતત નિરંતર તમારી પ્રાર્થના કરે છે, એવા દેવતાઓ પણ તમને સંતુષ્ટ નથી કરી શકતા. ન પિતૃ હું તો મારા જેવો સામાન્ય અસુર કુળમાં ઉત્પન્ન થયેલો બાળક તમને શું સ્તુતિ કરી શકે. ભગવાન કહ્યું માગ માગ કરે છું, બસ કઈ નઈ ભગવાન તમારી કૃપા આવે ના ભૂત્યા સમય ગણી જો તમારી પાસે માગી લો તો હું તો વાણીઓ કહેવાય, હું તો તમારો ભક્ત છું પરમાત્મા. ભાઈ કહ્યું કે તારી અંદર કામ વાસ્તાના ગુણો કોઈ દિવસ અંકુરિત નહીં થાય, અને તારે આ સંસારમાં આત્યા રાજગાદી તું એમ કરીને રાજગાદી પર બેસાડવામાં આવ્યા. તાણે કહ્યું કે હું રાજગાદી નહીં લઉં, કહ્યું કે રાજગાદી લઈશ તો હું સંસારમાં ફસાઈ જઈશ. ભગવાને કહ્યું મારી પાસે ઔષધ છે, કથા મધીયા જૂસ નાણક પ્રયાસ્વન, મારી કથા સાંભળતો રહેશે સંસારમાં મોહ લઈ જાય. આ ગાદી ગાદી નથી મારી પ્રસાદી છે એમ કરીને પ્રહલાદને બેસાડવા લાવ્યા છે. વારંવાર પ્રહલાદે વિનંતી કરી છે, છેલ્લે ભગવાન ગાદી ઉપર બેસાડ્યા, છેલ્લે આશીર્વાદ આપ્યા કે હવે તારે માગવું હોય તો કહ્યું કે બસ એટલું મારા પિતાજીએ તમારો ખૂબ અવરોધ અને વિરોધ કર્યા છે, મારા પિતાની અવગતિમાં થવી જોઈએ. કહ્યું ત્રી સપ્તદિહિ પિતા પૂત, તારી એક પેઢીમાં નહીં તારા જેવો સંત જે કુળમાં ઉત્પન્ન થાય ને એની એકવીસ પેઢી કરી જાય, તારા જેવા સંત જેના જન્મ લીધો. અને એક પ્રહલા ચરિત્ર તમને મને સમજાવે, બાળક નાનો હોય ત્યારે કેવા સંસ્કારો લોકીએ, એક નાનો એવો બાળક છે ને એ પણ પરમાત્માને ઉતારી શકે છે. આ પ્રહલા ચરિત્રને નમસ્કાર કરી એક હાથીને પણ ભગવાન મળ્યા છે. ગજેન્દ્ર મોક્ષની કથા છે, હાથી એને હાથીની સાથે સાથે એક મગરની કથા છે. હાથી પોતાના પરિવાર સાથે સરોવરમાં ત્રિકુટ નામના પર્વત ઉપર ખૂબ જ આનંદ મગ્ન રહેતો હોય, પોતાની પત્ની ઉપર પાણી ઉડાડે, પત્ની એના પર ઉડાડે અને છેલ્લે એનો પગ પકડી લે ચાર વર્ષ. અને હાથી ખૂબ મહેનત કરે, એના કુટુંબીઓ બધા મહેનત કરે તો એને બાર બચાવી ન શકે, એટલે હાથીની આંખમાં પાણી આવી જાય અને આ જૂનાગઢનો ઘનશ્યામ પરી લખે છે કે કાળ આવે નિયર ત્યારે દૂર થાય બધા દિયર. ત્યારે કાળ નથી આવે ત્યારે વાલા બધા આડા લાગી જાય કે મારે આમ કામ છે મને આમ કેમ છે, બધા થતી જાય જયારે કાળ નજીક આવે. એ કાળ નજીક આવ્યો ત્યારે આ ગજેન્દ્ર ને કોઈ બચાવી શક્યું નહીં, અને છેલ્લે ગજેન્દ્ર પાસે એક જ ઉપાય રહ્યો, છેલ્લે ભગવાનની સ્તુતિ નો અને હૃદયથી ભગવાનની પ્રાર્થના કરી, ઓમ નમો ભગવદે છેલ્લે ભગવાનની સ્તુતિ કરી છે. આમ તો કહેવામાં આવે કે અંતિમ સ્તુતિ ભગવાનની એવા માટે કરી, કોઈ કહે કે સૌથી શ્રેષ્ઠ દેવતા કોણ, તો આ ભાગવતજી ના આધારે કહી શકું કે સૌથી જો સુપર પાવર માં પાવર કોઈ દેવતા હોય તો એ સુપ્રીમ પાવર ફક્ત ને ફક્ત કૃષ્ણ છે, ફક્ત ને ફક્ત નારાયણ છે. એનું પ્રમાણ આ ગજેન્દ્ર મોક્ષ આપે છે, કારણ કે આને જે સ્તુતિ કરી છે ટોટલ 28 શ્લોકો છે ગજેન્દ્ર મોક્ષમાં. મારે બહુ લાંબુ આનું વિજ્ઞાન કર્યું હતું પણ મારે પાસ સમય નહીં, સમય પર ગયા ઇનકાર. અબ કરો ચરિત્ર કો નમસ્કાર, ઇનકા વિશેષ વિસ્તાર કરેંગે કોઈ દુસરી બાત. મારે વિશેષ વિસ્તાર કરો, 28 શ્લોકો એટલા બધા શ્લોકો છે, આ એક પણ શ્લોકમાં ક્યાંય કૃષ્ણનું નારાયણનું ક્યાંય નામ જ લેવાનું છે. નિર્ગુણ નિરાકાર તત્વનો નિર્ણય કરનાર એવા હે સર્વ વ્યાપાર, હે નિરાકાર, હે પરમાત્મા એવી સ્તુતિ કરવામાં આવી છે તો નારાયણ શા માટે આવ્યા? આ તત્વનો નિર્ણય ભાગવત કરે છે તો એનું નામ ને લીધું તો એ કોઈ દેવતાઓ આવ્યા ને બધા વિચાર્યું કે ભાઈ મારું નામ લેતો હું જાઉં, મારું નામ લેતો જાઉં, બધા અહંકારમાં પૈડાવ્યા. પણ ભગવાન છે ને એમ કે આ મારો છે. ભગવાન ને દેવતામાં એટલો જ ફર્ક છે, દેવતા એને કહેવાય તમે એના 100 કામ કરો એક કામ ના કરો ને વિસાઈ જાય એ દેવતા કહેવાય. વર્ષોથી યજ્ઞ કરતા પરજન્ય લાભ નંદ બાબા ને બધા વૃંદાવનના એટલા વર્ષોથી યજ્ઞ કર્યા એ યાદ ન રહે છે. એક જ વાર કૃષ્ણ યજ્ઞ બંધ કરાયો તત્કાલ સામર્થક આદિ મેઘ છોડ્યા, તત્કાલ વિસાઈ ગયા, મારવા તૈયાર થઈ ગયા, આને દેવતા કહેવાય. અને તમે ભગવાન એક જ કામ કરો
સો વર્ષો સુધી કામ ન કરું, છેલ્લે રામ બોલી જાવ ને તો એ તરી જાવ, આમે કહેવાય ભગવાન. ભગવાન અને દેવતા વાંચો ફરક છે. અહીંયા ભગવાન સુપ્રીમ પાવર કૃષ્ણ જ છે, નારાયણ. કેમ કે નારાયણ પોતે એવા, એટલે ભગવાન ને ખબર પડી કે આ મારું જ કે છે, હું જ છું. બાકી બધા અપૂર્ણ હતા કે ભાઈ આ સર્વ વ્યાપક સર્વ નિયમતા આ પર બ્રહ્મ પરમાત્મા ને આપણે છોડાવું હોય. નારાયણ પોતે એવા. અને છેલ્લે આર્ત નાદ ની વાણી, આત્મા પાણી, એ લાવે સારંગ પાણી ને પાણી. અને આ સારંગ પાણી આવ્યા અને છેલ્લે સ્તુતિ કરી. અહીંયા સૂર્યદાસ ના પદો પણ છે, આજ સૂર્યદાસ ના પદો ને નમસ્કાર. અને ભગવાન પેલા વહેલા મુક્તિ કરી છે. ચક્ર સુદર્શન ચક્ર થયું, એનાથી મગર નો મોક્ષ થઈ ગયો, પછી હાથી નો પણ મોક્ષ થયો. પણ અહીંયા મગર નો પેલા મોક્ષ એવા માટે કર્યો, કદાચ ભગવાન કેવા માગતા હોય કે તમે ભગવાન ની ભક્તિ કરો, એનાથી ભગવાન ના ભક્ત ની ભક્તિ કરો તો એના સંશય નથી, તમારો મોક્ષ થાય થાય ને થાય. ભગવાન ની ભક્તિ માં કદાચ મોક્ષ ન મળે, ઘણા બધા જન્મો લેવા પડે, પણ ભગવાન ના ભક્ત ની સેવા કરો એટલે આ જન્મ માં આ સમય માં તમને મુક્તિ મળે મળે ને મળે. આ હાથી અને આ મગર કોણ હતા? કહ્યું કે આ હુહુ નામનો ગંધર્વ હતો. ગંધર્વ જેને હુહુ અને હા હા નામ હતા, જે મગર હતી એ વિદૂષક જેને કહેવાય, જેને મનોરંજક કહેવાય, જેને અત્યારની ભાષામાં જોકર કહેવાય. દેવતાઓને હસાવવા માટે દેવજીસિંહ નો પગ પકડ્યો નદીમાં. દેવજીસિંહ શ્રાપ મળ્યો કે જા તું જળચર પ્રાણી બની જા, મગર બધાનો પગ પકડતો રહેજો. કેમ કે ભગવાન મેં તો દેવતાઓને હસાવવા માટે, હું તો એનો વિદૂષક છું, મારી પર કૃપા કરો, દેવતાઓને હસાવવા માટે આવું કહ્યું. મારું મનમાં પાપ છે તો પછી આ બધાના પગ પકડી જાય. કોઈક એવો પગ પકડાય છે કે સાક્ષાત હરિ આવીને તારી મુક્તિ કરશે, અને હરિ આવીને મુક્ત કરી ગયા. આ જે હાથી હતો ઇન્દ્રજીમ નામનો રાજા હતો, અને આ ઇન્દ્રજીમ નામના રાજાએ કોઈને પૂછાવીને અનુષ્ઠાન કર્યું, ભગવાનની ભક્તિ કરી, અને કહ્યું કે તને સદગુરુ બનાવવા નથી, તારી બુદ્ધિ હાથી જેવી છે, જે હાથી થઈ જાય. કહ્યું ભલે મેં સદગુરુ બનાવવાની, પણ ભગવાનનું ભજન તો કર્યું છે ને. કહ્યું કે ભગવાનનું ભજન કર્યું ને તો એક કામ કરજે, ભગવાનનો આર્તનાદ કરજે, હરિદારા માટે અવતાર લઈને આવજે. આવી રીતના આ બંનેનો મોક્ષ થયો. અને પછી તો વિષ્ણુ પુરાણની કથામાં આવે છે કે જયારે દુર્વાસા જતા હતા, અને દુર્વાસાનો તો અર્થ થાય દુર્વા અસતી ઇતિ દુર્વાસા, દુર્વા થાઈને જેને તપ કર્યું એને દુર્વાસા કહેવાય. દૃષ્ટાની વાંસાંશી ધારયતી ઇતિ દુર્વાસા, જે કપડા નબળા પહેરે છે એને દુર્વાસા કહેવામાં આવે છે. માળા લઈને જતા હતા, ત્યાં સામેથી ઇન્દ્ર મળ્યા. ઇન્દ્રને એ માળા આપી ઠાકોરજીની માળા, અને ઇન્દ્રએ શું કર્યું, ઇન્દ્રએ પોતાની પાસે હાથી હતો, એરામત નામનો હાથી નહીં, ખાલી હાથી હતો, એ હાથીના મસ્તક ઉપર રાખી દીધી. મને એવું લાગે અત્યારે કોઈ નેતાને તમે હાર પહેરાવો ને તો નેતા હાર પહેરી લે, પછીની ગાડીના બોનેટ ઉપર રાખી દે. આ નકલ ઇન્દ્રનું છે. ઇન્દ્રને હાર પહેરાવ્યો એટલે ઇન્દ્રએ હાર લઈને હાથીના મસ્તક ઉપર રાખ્યો, હાથીએ મસ્તકથી પછાડી દો હાર, કતરી નાખ્યો. એ સમય દુર્વાસાએ શ્રાપ આવ્યો કે આખું બ્રહ્માંડ શ્રી વિનાનું થઈ જાય, લક્ષ્મી વિનાનું થઈ જાય. ત્યાં ક્ષીરસાગરમાં સેવા કરતા હતા લક્ષ્મીજી, અને સેવા કરતા કરતા પગની સેવા છોડી ઠાકોરજીની, અને ક્ષીરસાગરમાં લક્ષ્મીજી જતા રહ્યા. શ્રાપ આપ્યો દુર્વાસાએ. હવે લક્ષ્મી વિના નારાયણ પણ રહી શકે એમ નથી, નારાયણ રહી શકે નથી, એટલે દેવતાઓ અને દાનવોનું યુદ્ધ કરાવ્યું. યુદ્ધમાં દાનવો બધા બેસી ગયા સ્વર્ગ ઉપર, અને દેવતાઓ આવ્યા કે હવે શું કરવું જોઈએ. એવું કે સમુદ્ર મંથન કરો, એમાંથી અમૃતની પ્રાપ્તિ કરો. એ અમૃતની પ્રાપ્તિ કરવાથી બધું થશે. ભગવાને સમુદ્ર મંથન પણ લક્ષ્મી માટે કરાવ્યું, ભગવાને સમુદ્રનું બંધન પણ લક્ષ્મી માટે કરાવ્યું. સેતુ બંધ, રામ સેતુ બંધ બાંધી ગયા છે. મને તો મેં આમાં આના ઉપર તો લખ્યું છે નહીં, પણ અહીંયા એને વિશેષ વિસ્તાર નહીં કર્યું. બાકી શા માટે ભગવાને આવું કહ્યું, અને એક પારાશર ભટ્ટ કરીને છે, એને તો લખ્યું છે, રામાનુંદાચાર્ય સંપ્રદાયના છે, એને લખ્યું છે, નાથો મમંથ બબંધ હરત ન વલ્લી ભાંજનમ વલ્લકીમ મૈથિલી. આ રામે તો લક્ષ્મીને મેળવવા માટે જનકપુર સુધી ઉઘાડા પગે ગયા. ખાલી ઉઘાડા પગે ગયા નહીં, શિવજીનું ધનુષ્ય તોડી નાખ્યું. ત્યાં સુધી પરશુરામ સાથે પણ યુદ્ધની તૈયારી કરી નાખી. એ તો જવા દો, રાવણને પણ માર્યો. રાવણ ક્યારનો પાપી હતો? ત્યાં સુધી માર્યો નહીં, લક્ષ્મીને મેળવવા હતા એટલે રાવણને માર્યા. સમુદ્ર મંથન કરવા માટેની આજ્ઞા આપવામાં આવી. આ બંને સાથે મળીને સમુદ્ર મંથન કર્યું. આ સમુદ્ર મંથન માંથી 24 રત્નો ઉત્પન્ન થયા. એમાં પેલા પેલા ઝેર નીકળી ભગવાન ભોળાના કિતાબમાં કર્યું. કથાનો વિસ્તાર બહુ છે, પણ કથા ધારણ કર્યું ને એના પછી એરાવટ નામનો હાથી નીકળ્યો, દેવતાને આપવામાં આવ્યું. ઉચ્ચ નામનો ઘોડો દૈત્ય લીધો,
કૌસ્તુ નામનો મણી નીકળ્યો, ભગવાન વિષ્ણુ લીધો, એમ 24 રથો નીકળ્યા. સમુદ્ર મંથનમાં વાસુકી ના દેવાય, સુમેરુ પર્વત લીધો, લક્ષ્મી સાગરના મંથન થી લક્ષ્મીજી પણ ઉત્પન્ન થયા, એ નારાયણ ને વેરા છે, એમ મદિરા નીકળી, બધું નીકળ્યું. છેલ્લે મોહિની રૂપ ધારણ કરીને સાક્ષાત મોહિની રૂપમાં ભગવાન પધાર્યા છે, અમૃત લઈને. અને ધનવંતરી નો પણ પ્રાદુર્ભાવ થયો છે આયુર્વેદ લઈને. આપણે એમના ધનતેરસ જઈને, મને કહેવાની આ ઈચ્છા છે કે ધનવંતરી ત્રયોદશી નામ છે, ધનતેરસ નથી. એટલે ધનની પૂજા પૂજા કઈ કરવાની હોય, ધનની પૂજા તો લક્ષ્મી પૂજનના દિવસે હોય. અમાસના દિવસે સાંજના સમયે આસો વધ, અમાસના દિવસે લક્ષ્મી પ્રગટ થયા એટલે લક્ષ્મી પૂજા હોય. ધનવંતરી ત્રયોદશી એટલે ધનતેરસ, એનું અપભ્રંશ થાય ધનવંતરી ત્રયોદશી નું, એ ધનતેરસ થી ખબર નહીં ધનતેરસ ને ક્યાંથી આવી ગયું છે. બાકી એવી રીતે કઈ છે જ નહીં, પણ 7 દિવસ તમે સાધના કરી શકો લક્ષ્મીની, એ રીતે થઈ શકે. આ રીતે ભગવાન અનુગ્રહ કર્યો અને આ રત્નો પ્રાપ્ત થયા. અમૃતની પ્રાપ્તિ દેવતાઓને થઈ, દાનવોને ન થઈ. લાંબી વાતો છે, એમાં એક રાક્ષસ ઘૂસી ગયો, એને પણ અમૃત પાન કરી લીધું. સુદર્શન ચક્ર છોડવામાં આવ્યું, મસ્તક કપાઈ ગયું, ધડ અલગ થઈ ગયું, એ રાહુ અને કેતુ બન્યા છે. આ રીતે ભગવાને અમૃત પાન કરાવ્યું, પણ છેલ્લે અમૃત પાન કરવા છતાં પણ દેવતાઓની સામે દાનવો જીતી ગયા, કારણ કે એને બ્રાહ્મણોની ઉપાસના કરી, બ્રાહ્મણો પાસે યજ્ઞ કરાવ્યા અને ફરી બલિ સ્વર્ગના રાજ્ય પર બેસી ગયો. ત્યારે પ્રાર્થના કરી અદિતિ ને બધા દેવતાઓએ અદિતિની પ્રાર્થના સાંભળી અને ભાગ્યામલે પક્ષે રાજસાહમ કહ્યું કે હવે મારા દીકરાઓને સ્વર્ગ અપાવ્યું છે, એના માટે કૃપા કરો. એટલે કે ફાલ્ગુન્યા અમલે પક્ષે ફાગણ મહિનામાં શુક્લ પક્ષમાં એકમ થી લઈને 12 સુધી પયો વ્રત કરો, સારા પુત્ર ની પ્રાપ્તિ માટે. અને આજે પણ કોઈ પયો વ્રત કરે, ફાગણ મહિનામાં એકમ થી 12 સુધી ખાલી દૂધ પીને રહેવાનું, 3 વખત સ્નાન કરવાનું, માટીથી જ સ્નાન કરવાનું, સત્ય બોલવાનું, રોજ ભગવાન કૃષ્ણની પૂજા કરવાની, ખાલી દૂધ પીવાનું, તેરસના દિવસે એનો હોમ કરે. આજે પણ જેને સંતાનમાં પુત્ર ન હોય એને પુત્ર થાય છે આ વ્રતના કારણે. આ વ્રતો કરવાના કારણે શરીર શુદ્ધ થયું, શુદ્ધ થવાના કારણે ભગવાન પ્રગટ થયા અને ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા અને અદિતિ માતાએ પ્રાર્થના કરી છે. ભગવાનને પ્રાર્થના કરી ભગવાને કહ્યું કે હું ચોક્કસ તમારી ત્યાં બધાએ ચંદ્ર શરણ નક્ષત્રમાં ચંદ્ર આવ્યો, ભાદરવો મહિનો આવ્યો, શુક્લ પક્ષ આવ્યો, 12 તિથિ આવી, અભિજીત મુહૂર્ત બપોરના સમયે ભગવાનનું પ્રાગટ્ય થાય છે, દિશાઓ સ્વચ્છ બની ગઈ છે, અંતરિક્ષ સ્વર્ગ પૃથ્વી ગાયો બ્રાહ્મણો બધા જય જય કાર કરવા બની ગયા, હર્ષવ્યાપ થઈ ગયો, જિંદગીનો માર્ગ થવા બની ગયો, ભગવાનનું પ્રાગટ્ય થયું, એ સમય શુદ્ધો વિદ્યા કરો ભગવાન પ્રગટી ગયા છે. એ સમયે આ યજ્ઞમાં ભગવાન પ્રગટ કેવા માટે થયા, જન્મ નથી લીધો, પ્રગટ થયાનું કારણ કે ત્યાં શુક્રાચાર્યને પૂછ્યું બોલીએ કે મારે સ્વર્ગની સીટ ઉપર બેસવું છે અને સ્વર્ગની સીટ ઉપરથી મને કોઈ હટાવી ન શકે, એના માટે મારે શું કરવાનું કે 100 મેં કરી નાખ, હું સ્વર્ગનો કાયમી રાજા લઈશ. અને 99 યજ્ઞ પૂરા થઈ ગયા, 100મો અશ્વમેધ ચાલુ હતો, એ ભૃગુ પક્ષમાં કે ભચાઉમાં જો ત્યાં થઈ જાય તો બલીને કોઈ હટાવી શકે નહીં. એટલે ભગવાન પ્રગટ તો થયા પણ બ્રહ્મચારી રૂપમાં પ્રગટ થઈ ગયા, 5 વર્ષના બ્રહ્મચારી બાળક બની ગયા. એ સમયે ત્યાં બ્રહ્માજી નામકરણ કર્યું, પ્રજાપતિએ જાત કર્મ સંસ્કાર કરાવ્યા, બૃહસ્પતિએ યજ્ઞો કરી જાય છે, સૂર્યએ ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે, સપ્તર્ષિઋષિએ ખુશ આપ્યો છે, સરસ્વતીએ મારા કરાવ્યું છે, સુદેવે ભિક્ષા પાત્ર આપ્યું છે, સુદેવીએ કૃષ્ણકર્મ આપ્યું છે, અદિતિએ પોતી આપ્યું છે, ઇન્દ્રએ સત્ર આપ્યું છે, ભગવાન પ્રગટી અને આજે મા માટે માંગણ થઈ ગયા. વિચારો ભગવાનને પણ મા પ્રત્યે કેટલો પ્રેમ છે. ભગવાન આ વિરાટ સ્વરૂપ વાળો વામન બની ને આજે યજ્ઞમાં જાય છે, ભાગવા માટે કવિઓ લખે છે. વિષ્ણુ વામન બની આવ્યા રે, વિષ્ણુ વામન બની આવ્યા રે, મોટા જો ઇન્દ્રમાં
બસ મને એટલું યાદ
કે મારે પણ ભાઈ નથી, તો કે મને રાખડી બાંધી દો, મને બેન પણ નથી. એ ને બધો બલિરાજા દાનવેન્દ્ર મહાબલ ક્યારથી આ ચાલુ થયું છે. ને પછી બેન ને કહ્યું શું જોઈએ, કે તમારું દ્વારપાલ જોઈએ. ને પછી ભગવાન એની સાથે ગયા, ત્યારથી રાખડી બાંધવાની પદ્ધતિ આવી છે. ખાલી બેન ભાઈ ને બાંધે એવું જ નથી, ગોર બાપા યજમાન ને બાંધે, યજમાન ગોર બાપા ને બાંધે, કોઈ મિત્ર મિત્ર ને બાંધી શકે, મા દીકરા ને બાંધી શકે. અને અમારે કાશીમાં તો પત્નીઓ પણ પતિ ને બાંધે છે. રક્ષા કરવી એટલો જ ધ્યેય છે. એટલે મહાભારતમાં કુંતી એ કઈ ને અભિમન્યુ ને રાખડી બાંધે દુશ્મન દુશ્મન મારે 120 થી સ્પીડે જવું પડે એમ છે, કારણ કે બધા ચરિત્રનો બહુ ઉલ્લેખ સાથે નથી લઈ શકું એમ. અહિયાં મને ત્યારે ખબર પડી કે રક્ષા માટે જ રક્ષાબંધન હોય છે, પણ ભાઈ બહેન નો તો આ યમ અને યમીના કારણે, અને બીજું આ બલિરાજા અને લક્ષ્મીના કારણે વિશેષતા ભાઈ બહેન ના મહત્વ. રક્ષા માટે બધા બાંધે, ગોર બધા બાંધે છે બધા ગામમાં. એના પછી કથા છે મત્સ્ય નારાયણની. સત્યવ્રત નામનો રાજા, એ રાજર્ષિ તપસ્વી મોટો, અને એ તપસ્વી રાજા એક દિવસ કૃતમાલા નામની નદીમાં તપ કરતો હતો. સંધ્યાનો અર્ઘ આપતો હતો અને અર્ઘમાં એક માછલી આવી ગઈ. માછલીએ કહ્યું મને બચાવો, મને બચાવો. અને માછલીની વાણી સાંભળીને ખ્યાલ આવ્યો કે ચોક્કસ કોઈ વિશેષ છે. એ પોતાના ઘરે લઈ ગયા, નાનું એવું એક પાત્ર બનાવ્યું, એમાં માછલીને પધરાવી મોટી થઈ ગઈ. બીજા દિવસે મોટા તળાવમાં સમુદ્રમાં, છેલ્લે મોટા સમુદ્રમાં પધરાવીને માછલી ગઈ. આજથી સાતમા દિવસે પૃથ્વી ડૂબી જશે, તમારે સપ્તર્ષિને લઈ, વેદને લઈ અને જેટલા પણ બીજ છે ઔષધિઓના એ બધા લઈ તમે નૌકામાં બેસી હશો. હું પાછો આવીશ ને મારા શિંગડા ઉપર નાવ બાંધી જ હું તમને દૂર લઈ જઈશ. અહીં આખી પૃથ્વી ઉપર પાણી થઈ જશે, પહેલે થઈ જશે, પછી શાંત થઈ જશે, પાછા હું લઈ આવીશ. ફરી સૃષ્ટિનું સર્જન તમારે કરવાનું છે. અને આવી રીતે આ નવમા સ્તંભમાં આખું સૃષ્ટિનું વર્ણન છે. આવી રીતે જયારે જળમાં પૃથ્વી આથી ડૂબી જાય ત્યારે બધું બચાવી ગયું. વેદોને લઈ, ઉપનિષદોને લઈ, સપ્તર્ષિને લઈ, બધા બીજોને લઈ, અને આ સપ્તર્ષિ આ સત્યવ્રતે આખી પૃથ્વીને બચાવી છે. ફરીથી સત્યવ્રતે પૃથ્વીની શરૂઆત કરી એને મનુ કહેવામાં આવે છે. નારાયણ, નારાયણના નાભીમાંથી કમર, એમાંથી બ્રહ્માજી, એના મરીચિ, કશ્યપ, કશ્યપ અને અદિતિના સંતાન થાય વિવસ્વાન નામના સૂર્ય થયા. અને આ સૂર્યના લગ્ન સંજ્ઞા દેવી સાથે થયા. આ સંજ્ઞા દેવી તો બીજા કોઈ નહીં, સાક્ષાત મા રાંદલમાં. રાંદલમાનું નામ જ સંજ્ઞા દેવી છે. હું રાંદલ માતાજીનું પણ ચરિત્ર લઉં છું, પણ સમય અભાવ ના કારણે બાકી રાંદલ માતાજી ના બે યોગાશા માટે એક સંજ્ઞા છે અને એક છાયા છે, એની પણ કથા છે. પણ સમય મળશે તો વચ્ચે હું ક્યાંક લઈ લઈશ, બાકી ઓર કહી અથવા ક્યારેક જરૂર સમજવું. આ શ્રાદ્ધ દેવ એ વશિષ્ઠ ઋષિને કહ્યું કે મિત્રા વરુણ નામનું યજ્ઞ મારે ઘરે કરો, મારે પુત્ર જોઈએ. અને આ શ્રાદ્ધ દેવની પત્ની શ્રદ્ધા દેવી, આ શ્રાદ્ધ દેવ એટલે રાંદલ માતાજીનો દીકરો, વ્યવસ્થાન નામનો સૂર્ય અને સંજ્ઞાનો પુત્ર એટલે શ્રાદ્ધ દેવ મનુ. એ શ્રદ્ધાથી 10 પુત્રો થયા. પણ આ શ્રાદ્ધ દેવ શ્રદ્ધા દેવી અને આ શ્રાદ્ધ દેવ હતા, એમાં શ્રદ્ધા દેવી કહ્યું કે મારી દીકરી જન્મી જોઈએ. બ્રાહ્મણ મંત્ર ભણ્યા દીકરી આવી, શ્રાદ્ધ દેવ કહ્યું દીકરો જ જોઈએ, પાછો દીકરો બનાવી દો. એ ઈલા નામની કન્યાને સુભિન્ન નામનો પુત્ર બનાવી દીધો. આપણે કે દીકરીમાંથી દીકરો બને તમને અત્યારે શંકા જાય, પણ અત્યારે માઇકલ જેક્સને 3 વખત લિંગ પરિવર્તન કર્યા, બધું થઈ શકે. 50 વર્ષ પહેલા આપણે માનવા માના આવે, અત્યારે માનવું જ પડે, સ્વીકારવું જ પડે. અને આ રીતે આમના સુદ્યુમ્ન બની ગયા. સુદ્યુમ્ન ફરતા ફરતા એક દિવસ એક એવા જંગલમાં ગયા અંબિકા વિહારમાં, જ્યાં ભગવાન શંકર અને પાર્વતી રહે છે. ત્યાં જે જાય છે બધા સ્ત્રી બની જાય છે.
એની કથાથી આગળ જે ચંદ્ર વંશ ચાલશે એ આગળ ચાલશે. પણ મારે મનુના વંશની વાત કરવી છે, સૂર્ય વંશની. મનુ ને ત્યાં નભગ થયા, નભગ ને ત્યાં નાભાગ થયા, અને નાભાગ ને ત્યાં અંબરીશ થયા. અંબરીશ બહુ મોટા ભક્ત હતા, જેને એકાદશી નું વ્રત કરી અને ભગવાન ભક્ત માટે ત્યાં સુધી જાય. દુર્વાસાની પાસે સુદર્શન ચક્ર પધરાયું છે, અને છેલ્લે હાથ જોડીને સુદર્શન ચક્ર ને પ્રાર્થના કરી અને કહ્યું, મારા ભક્ત નો તમે અપરાધ કર્યો છે. ભગવાન પોતાનો અપરાધ માફ કરી શકે, પણ ભગવાન પોતાના ભક્ત નો અપરાધ ન માફ કરે. અહીંયા મનુ ના બીજા પુત્ર કૃષ્ણ હતા, જે ગુરુ વશિષ્ઠ ની ગૌ સેવામાં ગાયોની સેવા કરતા હતા. રાત્રે વરસાદમાં સિંહ નો અવાજ આવ્યો, બધી મસાલો બુજાઈ ગઈ, અને એને જોવામાં આવ્યું કે સિંહ કોઈ ગાયને ખાઈ જાય છે. જેવી તલવાર મારી છે, સિંહ હટી ગયો અને ગાયનું મસ્તક કપાઈ ગયું. ગૌ હત્યા લાગી એટલે શ્રાપ આપવામાં આવ્યો. વશિષ્ઠે કહ્યું કે શુદ્ર જેવું કામ કર્યું, આખી જિંદગી જ્યાં બહાર ફરતો રહે શુદ્ર ની જેમ રહે. એવી રીતે એ શુદ્ર થઈ રહ્યા, અને એ મનુના એક પુત્ર એટલે સરિયાતી, અને સરિયાતી જે પોતાની દીકરીથી ઓળખવા. અને વેદોમાં પણ કહેવામાં આવ્યું છે, આ કોણ છે? તો કે દ્વિતીયમ એહ ઊંચીવાન. આ વેદ નો સૌથી મોટો જાણકાર. અને અંગિરસ નામનો, અંગિરા નામના ગોત્રમાં એક કન્યા છે, જેનું નામ હતું સુકન્યા. એ સુકન્યાએ ચ્યવન નામના ઋષિ સાથે લગ્ન કર્યા, અને આ ચ્યવન ઋષિના આ લગ્નના કારણે એની દીકરી, કથા લાંબી છે કરવી પડશે, બધી તમને કથા નહીં સમજાવી શકું, તો પણ દુઃખદ ઘટના થશે. આ ચ્યવન સુકન્યા હતી સરિયાતીની દીકરી. આ જંગલમાં ગઈ, હજારો સહેલીઓ હતી, બપોરના સમયે એક રાફડામાં બે જ્યોતિ જોઈ, એ જ્યોતિ કાઢવાનો પ્રયત્ન કર્યો કાંટાથી, તો આંખમાંથી રુધિર નીકળી ગયું, લોહી નીકળ્યા. ખબર પડી કોઈ માણસ લાગે, કોઈ કોઈની વાત કરતા નહીં. આવો સમય લઈને બધા લોકો પાછા નગરમાં આવતા રહ્યા, પણ દરેક સૈનિકોના મળમૂત્ર બંધ થઈ ગયા. રાજાને ખબર પડી હતી પ્રકૃતિનો કંઈક દોષ થયો છે. પૂછવામાં આવ્યું તો કહ્યું કે આવી રીતે થયું, આખો રાફડો ખોલવામાં આવ્યો, એમાંથી એક વૃદ્ધ ઋષિ નીકળ્યા. કહ્યું કે હું તો વૃદ્ધ પણ છું, મારી આંખો પણ નથી, હવે મારી માફી માંગી ગઈ, તો જેને મારી આંખો કાઢી એને મારી સેવામાં રાખી દો. સેવામાં જ રાજા લગ્ન પણ કરાવી દીધા. પણ આગળ જતા અશ્વિની કુમારે પાછી આંખ આપી, અને એક પ્રાસન બનાવવામાં આવ્યું, એનાથી એ યુવાન ગયા. એ ઋષિ બીજા કોઈની ચ્યવન ઋષિ, એના નામથી ચ્યવન પ્રાસ આજે ચાલે છે. એ ચ્યવનપ્રાસનું નામ આનાથી આગળ આવ્યું. આ સરિયાતીના ત્રણ પુત્રો હતા. મોટો દીકરો ઉત્તાનમરહી, એના પછી દીકરો આનર, સૌથી નાનો દીકરો ભૂરીસેન. એમાં સૌથી મોટો દીકરો ઉત્તાનમરહી, એને ગમતું નહીં ભગવાનનું ભજન, અને આનર તો ફક્ત એક જ કામ કરતો, ફક્ત નારાયણનું નામ. ઉત્તાનમરહી કહ્યું કે નારાયણનું નામ લેવું તો મારા રાજ્યની બહાર, આખી પૃથ્વી ઉપર એનું રાજ હતું, હું જઈ જઈને ક્યાં જાઉં? એટલે ગમે ત્યાં જા, ભગવાનનું ભજન આય નહીં. અને આ માણસ નીકળી ગયો આનર, સમુદ્રમાં નાભી સુધી ઉભા રહી, ને એને તપ કર્યું, એક જ મંત્ર સર્વ જ્ઞાન કર્યું. હરિ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, હરિ નમો Thank you.
વિદ્યાર્થીઓની સેવા આપે છે ને એ તમામ વેદ માર્ગના વિદ્યાર્થીઓ છે, એ વૈકુંઠમાંથી આવેલા વિદ્યાર્થીઓ છે. વૈકુંઠનો ભાગ જે નીચે પડ્યો અત્યંતની તપસ્યા કરીને આવેલા છે, આવા લોકો ફીરશે તો અમારા પિતૃઓ વૈકુંઠમાં જાય જાય અને જાય. આવા પવિત્ર જ્ઞાનીઓ ભોજન પીરસવાની સેવા કરવા માટે આવ્યા. અમે ઉપકારી લેતું કારણ કે અમારા અધ્યયનની શરૂઆત પણ દેવથી થઈ અને આ અમારા મોટા કાર્યમાં થાય. કોઈ ગુલા ભાવથી નહીં, એક પ્રેમના સાંકળે બંધાવીને બેદ દ્વારકાના તમામ વિદ્યાર્થી બનાવ્યા છે અને બેદ દ્વારકાના ગુરુજી પણ બનાવ્યા છે. હું આભાર માનું છું. આ તમારો ઋણ છે તમારા ઉપર. તમે વૈકુંઠના અધ્યક્ષ રહેતા વૈકુંઠના ટુકડામાં રહેવા વાળા આવા પરમ તપસ્વી વિદ્યાર્થીઓ અમારી ભોજનની પ્રસાદની સેવામાં આવ્યા છે. એવો આ વૈકુંઠનો ભાગ આનંદ તપ કર્યું ને એ તપ કરવાના કારણે જેટલી જગ્યા હતી બધી જગ્યામાં ખુશ ઉઠી ગયો. એ ખુશ થવાના કારણે એનું નામ પડી ગયું કુશક ફલી. એને અનર્થ દેશ પણ કહેવામાં આવે છે. કુશક ફલી થઈ અનર્થનો દીકરો થયો રેવત. રેવત કકુજની રેવતની ત્યાં દીકરી થઈ રેવકી અને રેવકીના લગ્ન બલદેવજી સાથે ત્યાં એ કૃષ્ણને આ ભૂમિ ગાયઝામાં મળી છે. આ ભૂમિ ઉપર એટલું તપ થયેલું છે, વૈકુંઠનો ટુકડો છે. ને એના મનુના બીજા પુત્ર થયા નભગ. નભગને ત્યાં નાભાગ થયો. પિતાના કારણે ભગવાન મળ્યા. જે બાપને સાચવ્યું ને એને ભગવાન મળ્યો. બધા ભાઈઓ જયારે નાભાગ ભણી આવ્યો ત્યારે નાભાગને કહ્યું મારા ભાગમાં શું કહ્યું. બધા કીધું ભ્રાતરો ભાગ તમની મહિયમ બજારમ પિતરમ કવા. અમે ભાગ પાડી દીધા, તારા ભાગમાં બાપા આવ્યા છે. અને પિતાની સાથે ખોટી લઈને આ નાભાગ નીકળી ગયો. એક જગ્યાએ યજ્ઞ પૂરો થતો ન હતો. બે મંત્ર ઘટતા હતા વિશ્વદેવ સૂક્તમાં. બહુ વિદ્વાન હતો નભાગ. કહ્યું જ્યાં નાભાગ જઈને આ બે મંત્ર પૂરા કરી આવ, યજ્ઞની પૂર્ણાહુતિ થઈ જશે. યજ્ઞની પૂર્ણાહુતિ બ્રાહ્મણે કહ્યું આ બધું દક્ષિણા તમારી, આ બધું જે સામગ્રી વૈજી તમારી. પણ એક બાજુ ઘીનો ભાગ હતો ને તપેલું લેવા ગયા ત્યાં તો ઈશાન ખૂણામાંથી તારો પૂરું થયું. કહ્યું કે આ તો મારો ભાગ છે. કહ્યું કે હું મારા પિતાજીને પૂછીને આવું. પિતાજીને પૂછવા ગયું તારો પુરુષ ઈશાન ખૂણામાંથી આવ્યો. એને કહ્યું આ ઘી વધેલું છે એ અમારો ભાગ છે. એ તો સાક્ષાત રુદ્ર હશે. અને પિતા અને પુત્ર બંને જાગે તો ભગવાન શંકર ને ગયા. ઈશાન રુદ્રેશ્વરના ચરણોમાં પડી ગયા. જે બાપને રાખે ને એને મરવા માટે સાક્ષાત મહાદેવ આવે. જે બાપને સાથે બાકી મા બાપ થી નોખા રહેતા હોય બાપા આ કઈ રામ જનતા હોય એને અહીંયા મહાદેવ નહીં, મહાદેવ નો ભૂત પ્રેત જેવો ગણે ન આવે. એને બધા આને ત્યાં શું જાણવું. જે પિતાને ઓળખી શકે એ પરમેશ્વરને ઓળખી શકે. એટલે તો પિતા પરમેશ્વર પિતૃદેવો ભગવાન માતૃદેવો ભગવાન. અહીંયા એમના પિતાજી નભગે કહ્યું કે જેટલો યજ્ઞ હોય ને આપણે જો એ યજ્ઞમાં પૂર્ણાહુતિ થઈ જાય પછી આપણે એમ સૂચી રાખીએ ને પછી એના પર ઘી પધરાવીએ. આપણે કહે એ ગોર બાપા તો જો આટલું બધું ઘી વેડતી નથી. પણ એ ઘી છે રુદ્રનો ભાગ કહેવાય. બ્રાહ્મણ પણ એનો સ્વીકાર કરી ન શકે. હોમ કરી દેવો પડે મરુદ્ગણ સાથે રુદ્રને સમર્પિત. એવી રીતે નભગ દ્વારા નાભાગને મળ્યો. અમરીશ ભગવાનના ભક્ત થયા. એકાદશીનું વ્રત કર્યું અને આવા અમરીશ પાછળ ભગવાને પણ દુર્વાસાની પાસે સોભરી ઋષિની કથા છે. યમુનામાં ડૂબકી લગાવી ભક્તિ રૂપે લગ્ન કરવાની ઈચ્છા થઈ ને એને 50 કન્યાઓ સાથે લગ્ન કર્યા અને નામ ઘાતા. એને કહ્યું કે જે તમે પસંદ આવે મારી દીકરી પસંદ કરે એની સાથે તમે લગ્ન કરી શકો. અને આ નામ ઘાતા અને બિંદુ મતીથી 50 પુત્રી થઈ 50 એને પસંદ કર્યા. અને એનાથી માંડા અને બિંદુ મતીથી આથી આ ક્રમ આગળ ચાલ્યો. એ જ સૂર્યવંશમાં આગળ જતા ત્રિશંકુ નામના રાજા થયા. અને ત્રિશંકુ ને ત્યાં હરિશ્ચંદ્ર થયા. હરિશ્ચંદ્ર સત્ય માટે ખૂબ લાંબુ જીવા. એને ત્યાં રોહિત, એને ત્યાં ભારિત, અને એને ત્યાં સગર થયા. સગરના 60,000 પુત્રો જયારે યજ્ઞ માટે ઇન્દ્ર ઘોડો ને ચોરીને જતા રહ્યા. કહ્યું આપણો ઘોડો ક્યાં, આપણો ઘોડો ક્યાં. ઇન્દ્રએ એ જ ઘોડો કપિલના આશ્રમમાં રાખી દીધો. ને જયારે કપિલના આશ્રમમાં ગયા ને 60,000 પુત્રોને થયું કે આપણો ઘોડો ચોરી જાય. મારવા માટે તૈયાર થયા. કપિલની આંખ ખુલી 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. અસમંજસ નામના પુત્રે કહ્યું કે મારા આ પૂર્વજોની મુક્તિ માટે શું કરવું. કહ્યું કે ગંગાજી નીચે ઉતરો તો થાય. અસમંજસો અંશુમાન ગયો. અંશુમાન ને ત્યાં દિલીપ થયા. દિલીપ ને ત્યાં ભગીરથ થયા. અને ભગીરથ ત્યાં ગંગાજીને ઉપરથી અહીંયા સુધી લઈ આવ્યા. એમ કહી શકાય જો સૌથી પેલો, જો આખી દુનિયામાં સૌથી પેલો એન્જિનિયર કોઈ થયો હોય તો એનું નામ કહેવાય ભગીરથ. ભગીરથ ત્યાંથી લઈ આવીને ગંગા સાગર સુધી ગંગાજીને લઈ આવ્યા છે. અને છેલ્લે ગંગાનો જળનો સ્પર્શ થયો અને મુક્તિ મળી. ભગવાન શંકરે મસ્તક ઉપર ધારણ કર્યું. પણ મારે રામા અવતાર પણ બાકી છે અને કૃષ્ણ અવતાર પણ બાકી છે.
એટલે ફરી ક્યારેક સમય મળશે. ગંગાજીનું અવતરણ ભગીરથ નીચે કરાયું, જાન્યુ ઋષિનો આશ્રમ તણાઈ ગયો, જાન્યુ ઋષિએ પાન કરી લીધું, અને એના કારણે મુખ્યથી પધરાવું તો ઉચિત થાય એટલે જાન્યુથી પધરાવવામાં આવી, એટલે એનું નામ જાન્યુ પડ્યું, અને છેલ્લે ભગીરથ દ્વારા આવી એટલે એને ભગીરથ ભાગીરથી કહેવાય. આની અંદર આગળ જતા અશ્મક આદિ બધા રાજાઓ થયા, એમાં ખટવાન થયા, દીર્ઘબાહુ થયા, એને ત્યાં રઘુ થયા, એમ દશરથ થયા. દશરથ ને ત્યાં કોઈ પુત્ર નહીં, અને પુત્ર નહીં એટલે વિચાર્યું ત્યારે સદગુરુના આશ્રય ઉપર જાય. રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે આજે વિચાર આવ્યો કે મારે ઘરે સંતાન નથી, તો ગુરુના આશ્રય થતો જાય, અને ગુરુના આશ્રય નીકળ્યા છે. ગુરુ ગૃહ ગયે યુતુર ગુરુ ગૃહ ગયા ગુરુ ગૃહ ગયા યુતુર ગુરુ ગૃહ ગયા મારે સંતાન માટે નહીં, પણ આ તમારું અવિચલ રાજ્ય વશિષ્ઠ દ્વારા સ્થાપેલું સ્વરાજ્યમ ભવરાજ્યમ સ્વરાજ્યમ પારમેશ રાજ્યમ મહારાજ્યમ આ રાજ્ય બરાબર રહે, તમારા સદગુણો વાળું રહે, એકદમ સુંદર રહે, એના માટે પ્રાર્થના છે કે આ રાજ્ય ચલાવનારો રાજા આવે અને મારા ઘરે સંતાન આવે. કહ્યું એના માટે પુત્ર પામેશ યજ્ઞ કરો, કે ગુરુદેવ મુહૂર્ત આપો ત્યારે પધારું છો. કહ્યું કે આ યજ્ઞ હું ન કરી શકું, આ જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય, આ જીવન કોઈ સ્ત્રીના હાથનું ભોજન કરેલું ન હોય, એવો કોઈ ઋષિ આવે તો કરી શકે, એવા ઋષિ છે શ્રેંગી ઋષિ. અને શ્રેંગીને બોલાવો અને આ કામ ભક્તમાલમાં કરતા છે. એક વેશ્યાએ લીધું કે હું શ્રેંગીને લગાવીશ, શ્રેંગી વર્ષમાં એક જ વર્ષ બહાર નીકળતા અને ત્યાં મધ લગાડી દે, એ ઝાડની ડાળી ચાલે અને મધનો સ્વાદ ચાખો, એટલે શ્રેંગીએ કહ્યું કે આવી મીઠાશ ક્યાં છે, અને બોલાવ્યા છે શ્રેંગીને. ચતુ
બીજે નાણા કૌશલ્યની સામે કહ્યું કે પ્રભુ તમે હા એ તો પુત્ર બોલાવ્યા હતા, પિતા તરીકે નહીં પુત્ર બનીને આવ્યો. અને એ સમયે તુલસીદાસજી કહે છે, સૂર સમૂહની નક્કી કરી પહોંચે નિજ નિજ ગામ પ્રભુ પ્રગટ પહેલી ચાર આત્મા નહીં દિયા થોડા બન્યો હવે બરાબર આ બધા પૂજા કાઢના તો હવે બરાબર નહીં નાના બની જાવ એ નાના બની જાવ માં બરાબર એ નહીં અમારી નાના બાળકો વાતો ન કરે રડે અને માં માટે ભગવાન ઘડવા બની ગયા છે. માતા તું બોલી સોમત બોલી જજ હોતા યહ હોતા તી શિશુ પ્રિયા પ્રાદુર્ભાવ થઈ ચૂક્યો છે અને અહીંયા આખા ભાગવતજીમાં જોઈએ કે બે જ અધ્યાયમાં સત્તમ સત્ત બે અધ્યાયમાં આખી રામાયણ છે. પણ આપણે એક જ શ્લોક લઈ અને રામાયણના આ ભાવને નમસ્કાર કરી લઈશું. અને આ શ્લોક પણ અતિ સુંદર છે અને આ શ્લોક તમને ને મને કહેવા માંગે છે કે પરમાત્મા કેવા છે. અને આ એક શ્લોક લઈ અને રામચંદ્ર નમસ્કાર કરી સિદ્ધા કૃષ્ણ તરીકે પહોંચી જશે. આમ તો આ રામ ઉપર તો ઘણું બધું બોલું છું કારણ કે રામાવતાર મને ગમે છે. હમણાં જ મારી બે રામાયણો છે રામચરિત માનસ તો એના પણ પધારજો ત્યારે આપણે વિશેષ રીતે ચર્ચા કરશું. પણ અત્યારે એક જ શ્લોક આમ તો આમાં 12-13 શ્લોકો અતિ સુંદર છે પણ પહેલો શ્લોક આપણે રામાયણ સમજાવે ગુરુવર છે ત્યક્ત રાજ્યો. ગુરુવર છે બહુ મોટા કામ માટે ત્યક્ત રાજ્યો રાજ્યને છોડી દીધું. અને હંમેશા મોટા કામ કરવા હોય તો નાના કામને છોડવા પડે. મોટી વસ્તુ હાથમાં ધારણ કરવી હોય તો નાની વસ્તુને છોડવી પડે છોડવી પડે. વ્યતરજ અનુવનમ ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે. વને વને અનુવનમ દરેક વનમાં ચાલ્યા છે. અને દરેક વનમાં ચાલ્યા છે એટલું જ નહીં પણ ભગવાને પાણી સ્પર્શા ક્ષમા ધ્યાન ભગવાનની આંગળીઓ એવી છે કે લક્ષ્મીજી ભગવાનના પગ કેમ દબાવે આંગળીઓના પડછાએ દબાવે તો એ ભગવાનના પગ ઉપર નિશાની થઈ જાય. એ ખુલ્લા પગે થયા છે. વિચારો કેટલા કોમળ પગ હશે. અને સુરપંથાને રૂપ વિનાની કરી તો સીતાનો વિયોગ પણ એને સહન કરવો પડ્યો. એટલે આવા કૌશલેન્દ્ર અમને પાવન કરે. અને આખી રામાયણ સમજાવી તો એક જ ભૂલમાં સમજી જાય. ખાલી એક ધૂનના શબ્દ ગાઈએ એટલે આખી રામાયણ સમજાઈ જાય. આપણે 500 વખત આ ધૂન બોલીએ છીએ પણ આપણે ખબર નથી ધૂનનો અર્થ શું છે. રઘુપતિ રાઘવ રાજા રામ પતિ કથા રઘુપતિ રાઘવ
રઘુપતિ, રાધવ, રાજારામ, પતિત પાવન અને સીતારામ, આ પાંચે પાંચ નામ લે એટલે આખી રામાયણ આવી જાય. આ રઘુપતિ નામ કોણે આપ્યું છે? તો કે રઘુપતિ નામ વિશ્વામિત્રે આપ્યું. યજ્ઞ ની રક્ષા માટે જયારે વિશ્વામિત્ર લઈ ગયા, તારકા, મારીચ, એ સુબાહુ ને જયારે યજ્ઞ નો વિધ્વંસ કરનારા, યજ્ઞમાં વિઘ્ન કરનારા દૂર કરી રામચંદ્રજી વિશ્વામિત્ર સાથે જતા હતા ત્યારે એક મોટો આશ્રમ જોયો. એ ગુરુદેવ આશ્રમ કોનો છે? તો કે આ તો ગૌતમ ઋષિ નો આશ્રમ છે. એક મોટી શિલા જોઈ. આ કોણ છે? એમના પત્ની છે અહલ્યા. અને કહ્યું કે રામજી, આપના ચરણ ની રજ પધરાવો, એની મુક્તિ થાય. ત્યારે રામ જોયા છે કે આ ગૌતમ ની પત્ની અહલ્યા છે તો બ્રાહ્મણ કેવા. અમારા પૂર્વજ રઘુ તો કેવા હતા, બ્રાહ્મણ ની નાની એવી દીકરીને જોઈ તો એને પગે લાગે અને મસ્ત નમાડે. રઘુ એક એવા રાજા થયા કે એ એક જ રાજા એવા હતા કે સર્વ દક્ષિણા યજ્ઞ કરતા, લંગોટ પહેરીને બેસે, યજ્ઞમાં બધું આપી દે, સર્વ દક્ષિણા યજ્ઞ બધું આપીને ઉભા થઈ જાય, ફરીથી નવું ઉભું કરે ને ફરી પાછો યજ્ઞ કરી નાખે. અને એ યજ્ઞ કરતા દેવતાઓ સાક્ષાત એની આહુતિ લેવા માટે આવતા. એક દિવસ યજ્ઞ કરતા હતા ને એમાંથી અગ્નિ નારાયણ માંથી પ્રગટ થયા પવનદેવ. પવનદેવે કહ્યું, માગો માગો રઘુરાજા, શું જોયું? રઘુએ શું માગ્યું? રઘુએ કહ્યું, મારું આખું રાષ્ટ્ર છે ખેતી પ્રધાન રાષ્ટ્ર છે, અમારી બહેનો, દીકરીઓ, અમારી સ્ત્રીઓ, અમારી નારીઓ ખેતીમાં કામ કરે ને થાકી જાય, બપોરે કોઈ ઝાડ ની નીચે સુવા માટે બેસે તો હે પવનદેવ, એવી રીતે પસાર થાજો કે મારા ભારત ની આર્ય નારી નું એક પણ વસ્ત્ર ઉડે નહીં, એની ઇજ્જત આગરૂ ન જાય. આજે પણ આ ભારત રાષ્ટ્ર ના કોઈ પણ સ્ત્રી કામ કરીને સૂતા હોય તો એ સૂતા હોય તો ત્યાંથી પવન ને એવી રીતે પસાર થવું પડે કે એ પવન એનું એક પણ વસ્ત્ર ઉડાડે ને એની પાછળનું કારણ રઘુએ માગેલું છે. વિચારો, આવી ઉચ્ચ કક્ષા વાળા અમારા પૂર્વજો ને એની પાછળ અમે આ બ્રાહ્મણ ની જે કન્યા છે, બ્રાહ્મણ ની પત્ની છે, એને અમે ચરણ ની રજા આપીએ? અમે તો ક્ષત્રિય કહેવાય, અમને તો દોષ પડે. ત્યારે કહ્યું કે તમારા ચરણ ની રજ ગુરુજી પધરાવી દો. વિશ્વામિત્રે કહ્યું, એના ચરણ ની રજ થી જ આ પવિત્ર થશે, આ શિલા માંથી સારું શીલ ચરિત્ર વાળી ઉભી થશે, જેને જીવનમાં સેજ પણ કામ વાસના ન હોય. હું તો કામ વાસનામાં મેનકામાં મોહિત થઈ ગયો છું, એટલે હું ના હોઉં. તમે નિષ્કામી તો તમે છો, પ્રભુ તમે આપો. અને જેને જિંદગી ભર કોઈ દિવસ પણ કામી તો ન હોય એ તો ઠીક છે, ક્રોધી પણ ન હોવો જોઈએ. મેં તો ક્રોધ કરીને વશિષ્ઠ ના 100 પુત્રો ને મારી નાખ્યા છે. હું તો કામી પણ છું ને હું ક્રોધી પણ છું. પ્રભુ તમારા ચરણ ની રજ આપો. અને ભગવાન ને ચરણ ની રજ આપીને એમાંથી એ શિલા માંથી અહલ્યા ઉત્પન્ન થઈ. વિશ્વામિત્રે કહ્યું, રઘુ તો શ્રેષ્ઠ હતા પણ તમે તો એનાથી પણ શ્રેષ્ઠ છો, આજથી તમે રઘુપતિ. આ રઘુપતિ નામ વિશ્વામિત્ર આપ્યું છે. વિશ્વામિત્ર સુધીની જેટલી ઘટનાઓ છે એ ઘટનાઓ જોઈન્ટ કરો એટલે રઘુપતિ નામના વિશ્વામિત્ર સુધીની ઘટના આખી રામાયણ ની આવી જાય.
બીજું નામ છે રાઘવ, અને આ રાઘવ નામ દેવાવાળા બીજા કોઈની સાક્ષાત માં થઈ ગયું. અને એક બહુ સારું પુસ્તક યુપીમાંથી થતાનું છે અને અયોધ્યાથી થતાનું છે, કઈ કઈ કે રામ. અને હું આ કઈ કઈ કે રામનો ઉલ્લેખ વારંવાર કરું છું, કારણ કે કઈ કઈ ની ધારણા આપણા મગજમાં એવી છે કે કઈ કઈ રામને વનવાસ અપાયો છે. પણ વાલ્મીકિ રામાયણમાં વાલ્મીક લખે છે કે આ કોણ છે, તો કે કરુણા મૂર્તિ સદૃશા, આ કરુણાની મૂર્તિ છે. રામચરિત માનસમાં પણ દરેક લોકોએ કૈકેયીની અવગણના કરી છે. આ અવગણના કરી જયારે વશિષ્ઠજીએ પણ કરી, નિષદથી લઈને વશિષ્ઠ સુધી એ બધાએ અવગણના કરી. અને જયારે અવગણના વશિષ્ઠના મુખે સામી કરે રામ રડ્યા હતા. રામ ખૂબ રુદન કર્યું, તમે શા માટે રડો છો? ત્યારે રામ બોલ્યા કે મારી માં કૈકેયીના વિશે જે પણ કંઈક બોલે ને એની અવગણના કરે, મારી દ્રષ્ટિએ એને કોઈ સંતોની સભામાં એ ગયા નથી, એને સંતોનું સેવન નથી કર્યું. જો સંતોની સભામાં ગયા હોય તો એ મારી માં કૈકેયીની અવગણના કરે જ નહીં, એની અવગણના કરે જ નહીં. કારણ કે કૈકેયી કરુણાની મૂર્તિ છે. આ બહુ લાંબી કથા છે, પણ તમને શોર્ટકટમાં સમજાવું કે એક દિવસ જયારે ખીર બનાવી હતી, ખીર ખવડાવતા કૈકેયીજી, હે રાઘવ હે રાઘવ, કઈ કઈ ક્યાંય પણ રામ શબ્દ નો ઉપયોગ જ નથી કર્યો. કઈ કઈ દોડીને રાઘવ થોડું જમી લે, રાઘવ થોડું જમી લે. કહ્યું કે મા, ક્યારેક વિચાર તો કર, મને ભાવે છે તું મને આપે છે? તો કે રાઘવ, તમે જે ગમે એમ કરું. આખા વાલ્મીક રામાયણમાં રામચરિત માનસમાં ક્યાંય ઉલ્લેખ નથી કે રામ મામાના ઘરે ગયા કે કઈ કઈ એના માવતરના ઘરે ગયા. રામચરિત માનસના પણ કઈ ઉલ્લેખ નથી. કઈ કઈ ને રામ એટલા વાલા હતા કે રાઘવ, તમે જે પસંદ હોય બોલ. રાઘવે કહ્યું પસંદ એક જ, કે તમે મારા માથા ઉપર હાથ મૂકો, મને જે ગમશે એ કરશો. તો કે હા, માથે હાથ મૂકીને મારા સોગંદ થાય ને જેવો, તો કે હા તારા સોગંદ. રાઘવ, તમે જે પસંદ હોય કરી, કે મારી રાહ માં સગરી જોઈ છે, મારી રાહ સુગરી જોઈ છે, લંકાના લોકો મારી રાહ જોઈ છે. હું તો મોટા કામ કરવા માટે આવ્યો, જયારે હું મોટો થઈ જાઉં ત્યારે પેલા બે વચન લેવાના છે ને, મારા પિતાજી પાસે વચન લઈ લેજો, ભરતને ગાદી અને મને વનવાસ. અને એ સમયે કઈ કઈ રામને વચન આપ્યું હતું ને, એટલે આ બંને માંગ્યું. અને જો કઈ કઈ વચન ન માંગ્યું હોત તો 14 વર્ષ દરમિયાન રામે જે આખા દેશમાં ક્રાંતિ કરી શકી છે. ભગવાન વિચારો, રામ ક્યાં જન્મા? તો કે અયોધ્યામાં જન્મ. રામ અયોધ્યામાં જન્મા. અને રામ ગયા છે ક્યાં? તો કે શ્રીલંકામાં. કેમ? કે શ્રીલંકામાં માં સીતાજી સાક્ષાત હતા. એનો મતલબ છે જ્યાં જ્યાં ભક્તિ જાય ત્યાં ત્યાં રામ આવે. અને જે રામાવતારમાં ભગવાન બરાબર મધ્યમાં જન્મા, અને સામે દુશ્મન સમુદ્ર ની પાર હતો, સમુદ્ર ની વચ્ચે રાવણ. અને પછી પાછું કૃષ્ણ અવતારમાં ભગવાને બદલાઈ લીધું. કૃષ્ણ અવતારમાં બરાબર વચમાં ભગવાન ગયા સમુદ્ર ની વચ્ચે, અને દુશ્મન બરાબર વચમાં કંસ આવી. એટલે ભગવાને વારંવાર આવા પરિવર્તનો કર્યા છે. આ રામચંદ્રના જીવનમાં એવું કહી શકાય કે કૈકેયીના કારણે તમને ને મને રામ મળ્યા છે. એ કૈકેયીને કોઈ દિવસ વિચારવું નહીં. રાજા રામ ત્યાંના લોકોએ કહ્યું, રાજા રામ અયોધ્યાના લોકોએ કહ્યું, અયોધ્યા માટે તારી ટીમી લેવા પણ તૈયાર છે. એમ કહી શકું કે બધા કે કૃષ્ણ 16 વર્ષીય દ્વારિકામાં એ ભૂમિ કેટલી પવિત્ર છે, ભૂમિ કેટલી પવિત્ર છે. તો મને કહેવાની ઈચ્છા થાય, જે 16 વર્ષ વ્યાવ હોય, 16 વર્ષ સુધી દ્વારિકાની ભૂમિએ ભગવાનના ચરણની રજ લીધી, 11 વર્ષ સુધી એ વૃંદાવને રજ લીધી. વૃંદાવનના લોકો એ માટીમાં લોટે છે, નાય છે, બધામાં લગાડે છે. ખાલી જો 11 વર્ષ ભગવાનની રજ લઈને એ રજને પવિત્ર મનાતી હોય તો રામ તો 11,000 વર્ષ સુધી અયોધ્યામાં આવ્યા. એ અયોધ્યાની ભૂમિ કેટલી પવિત્ર ગણાય. બધા કે ભાઈ રામ મંદિર માટે એટલી લડત શા માટે થવી જોઈએ? શા માટે? ત્યાં અમારો રામ 11,000 વર્ષ સુધી રહ્યો છે, અમને એ ભૂમિ પ્રત્યેનો પ્રેમ છે. રામે પોતાના રાજ્ય માટે સીતાનો ત્યાગ કરી નાખ્યો. મેં તમને આગળ જયારે કાલેજમાં રામ દિવસે જણાવ્યું હતું કે સીતાનો ત્યાગ કોઈ એક ધોધીના કારણે નહીં, પણ પેટમાં બાળક હતું ને સીતા ડરી ગયા ને, એ બાળક ઉપર ડરના સંસ્કારો પડી ગયા. એ ડરના સંસ્કારો દૂર કરવા હોય તો નૈસર્ગિક વાતાવરણમાં જવું પડે.
એ ડરના સંસ્કારો દૂર કરવા હોય તો વેદના મંત્રો ગણાતા હોય ત્યાં જવું પડે. વેદ જો બાળકને ડરના સંસ્કાર દૂર કરવા હોય તો સિંહોની ચાલો સંભળાતી હોય ત્યાં મોકલવું પડે. મને બતાવો કાશિયા નેસ જેવા નેસમાં રહેવા વાળા સિંહથી ડરતા હોય, આ જુનાગઢ ભવનાથમાં રહેતા હોય એ સિંહથી ડરે નહીં, કારણ કે રોજ સિંહની ચાલો સંભળે ને. એટલે જુનાગઢના ત્યાં ગીરના લોકો વાયદા બહુ હોય, લારો નાખવા વાળા બહુ હોય. અને જયારે કાશીમાં ભણતા ત્યારે બધા કહેતા કે ભાઈ નરેન્દ્રભાઈ બહુ વાયદા. મેં કીધું ભાઈ જુનાગઢ ગીર નું પાણી પીવે છે, ગીર નું પાણી પીવે ગીર ની વચ્ચે રહે તો એ માણસ એવો જ હોય. એમ જ્યાં તમે રહ્યો એની અસર પડે. આ ગર્ભના સંસ્કારો દૂર કરવા માટે રામે કહ્યું કે સીતાજીને કહ્યું કે જાઓ તમે વિશ્વામિત્રના તમે વાલ્મીકિજીના આશ્રમમાં જતા રહ્યો. પણ છેલ્લે નક્કી એવું થયું કે કાલે પેલા ધોબીએ કહ્યું, લોકો કહેશે કે ધોબીના કહેવાના કારણે તમે સીતાજીનો ત્યાગ કર્યો છે. કે લોકોએ જે કહેવું હોય તમારા પેટના બાળક છે, આપણું બાળક નહીં ભવિષ્યનો રાજા છે. અને જો રાજા ડરપોક હોય તો પ્રજા ડરપોક બને. મારી પ્રજા ડરપોક ન બને પ્રજા માટે રામે સીતાનો ત્યાગ કર્યો તો આ પ્રજાને આ રાષ્ટ્રને રામની ચિંતા હોવી જોઈએ. જો એ રાષ્ટ્રની ચિંતા કરી શકતા હોય તો પતિત પાવન, પતિત પાવનના ત્રણ લોકોના ચરિત્ર છે. અહલ્યાએ પતિત પાવન શબ્દ આપ્યો, જે ભવ પારુતા વાળો જેને પગ ધોયા રામચંદ્રજીના, એ નાવ વાળો નાવિકે પણ પતિત પાવન શબ્દ આપ્યો અને સબરીએ પણ પતિત પાવન શબ્દ આપ્યો. આ ત્રણેયના ચરિત્રો હું બહુ વિસ્તારપૂર્વક લઉં પણ આજે ત્રણેયના ચરિત્રો નમસ્કાર અને સીતારામ જનકપુરના લોકોએ શબ્દ આપ્યો. લગ્ન ત્યાચારે ભગવાનના બધા જીવનનું વર્ણન કરવું હોય તો રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન અને સીતારામ બોલી આખી રામાયણ આવી ગઈ. મારી પાસે સમય અભાવ છે, બાકી હું મારી દરેક કથામાં રામજી ઉપર ઓછા નથી 1.5 કલાક બોલું. આજ ખાલી એક ભૂલ ઉપર રઘુપતિ રાઘવ પતિત પાવનમાં સબરી કોણ હતી? સબરીનું નામ સબરી હતું જ નહીં, એ તો સબર જાતિની હતી. સબર જાતિની એટલે સબરી કહેવાની, બ્રાહ્મણ જાતિની તો બ્રાહ્મણી કહેવાય, આહિર જાતિની આહિરાણી કહેવાય, રજપૂત જાતિની હોય તો રજપૂતાણી કહેવાય, એમ સબર જાતિની એટલે સબરી કહેવાની. બાકી સબરીનું નામ કેમ? સબરીએ મતંગ પર્વત મતંગ ઋષિ પાસે ઋષ્યશૃંગ પર્વત ઉપર કેવું તપ કર્યું અને ગુરુ ઉપર કેટલો વિશ્વાસ કર્યું કે સબરી તારે જવાની જરૂરિયાત નથી, રામ તારે ત્યાં આવશે. કેટલી શ્રદ્ધા, કેટલો વિશ્વાસ ભગવાનને જરૂર કર્યું. જૂઠા બોર થયા ગયા. આ ચરિત્ર છે એટલે રામજીના ચરિત્ર નમસ્કાર. આ રીતના આ સૂર્યવંશની કથા છે, રામજીના આ ચરિત્ર નમસ્કાર સાથે રામજી લક્ષ્મણ સીતાજી પણ થાકી ગયા છે. બહુ મોટી કસરત કરાવી નાખી છે. આપણે રામધૂન સાથે રામજીને વિદાય આપશું. તૈયાર છે, બધું તૈયાર છે. તમારી ઉમંગ જાય છે, ઉમંગ આવે છે. નેતા પરિવાર પણ તૈયાર છે, કનૈયો પણ તૈયાર છે. આ રામચંદ્રનો આખો વંશ સૂર્યવંશ હતો. એ સૂર્યવંશમાં ઘણા બધા રાજાઓ છે એનું વર્ણન છે, નિમિનું વર્ણન છે. પણ પછી ચંદ્રવંશ આવે. અત્રિના નેત્રમાંથી ચંદ્ર થયા. ચંદ્ર એ બૃહસ્પતિની પત્ની તારા સાથે જે સંતાન ઉત્પન્ન કર્યું દૂધ થયું. એ દૂધને જમીન ઉપર પૃથ્વી ઉપર મોકલી દેવામાં આવ્યો કે આ મારું સંતાન નહીં. બૃહસ્પતિ કે મારો દીકરો નથી, આ ચંદ્ર કે મારો દીકરો નથી. એ દીકરા બુધને નીચે લઈ આવ્યા. એ બુધના લગ્ન આ ઈલા નામની કન્યા સાથે થઈ આવ્યા. જે ઈલા નામની કન્યા જે સુજિન્ન નામનો જે આ કર્યાતીનો પુત્ર હતો, એ સુજિન્ન જયારે ઘોડો લઈને અંબિકા વિહાર નામના વનમાં ગયા. એ અંબિકા વિહાર નામનું વન એવું હતું, એમાં કોઈ પુરુષ જાય કોઈ સ્ત્રી બની જાય. કારણ કે પાર્વતી માતાને રાજી રાખવા માટે શંકર ભગવાનનું આ વરદાન હતું. પાર્વતી માતાજીને શંકર ભગવાન બંને બેઠા હતા અને માતાજીનું વસ્ત્ર નીચે પડી ગયું. ત્યાંથી 70 ઋષિ પસાર થયા. કીધું કે આ પુરુષોએ મને આમ જોઈ 70 સિંહોએ તો એમાં તો 70 સિંહ તો ભાઈ નિષ્કામી છે. કહ્યું કે નહીં નહીં નહીં, જો તમારે કંઈક કરવું હોય આમાં કોઈ પુરુષ આવવો જોઈએ નહીં. ભગવાને કહ્યું ઘોડા નાખે, આ વનમાં કોઈ પુરુષ આવશે સ્ત્રી બની જશે. આ સુધી નામનો રાજા પ્રવેશ કર્યો ને ઇલિયા નામની સ્ત્રી બની ગયો. એ બુધ સાથે લગ્ન થયા, એનાથી પુરુરુવા નામનું સંતાન થયું. આ પુરુરુવાએ ઉર્વશી સાથે લગ્ન કર્યા અને એનાથી 6 પુત્રો થયા. અને આ 6 પુત્રો થયા એ બીજા કોઈ નહીં, એ ચંદ્રવંશમાં આગળ ગાંધર્વ ચિત્રરાજની કથા આવે છે જેમાં ભગવાન પરશુરામ થયા.
અને પરશુરામજી નું જીવન પણ છે. ક્ષત્રિયો દુષ્ટ ક્ષત્રિયો નાશ માટે પરશુરામ પધાર્યા એમ આગળ જતા રંતી દેવ ની કથા છે. રોજ માટે લોકોને જમાડીને જમતા 48 દિવસ ભૂખા રહ્યા હતા. ભગવાન સ્વયં આવ્યા છે. આ કથા કરતા કરતા હવે ચંદ્રવંશ ના વર્ણન માં કહે નહુષ નામનો રાજા હતો ચંદ્રવંશમાં. એના 6 સંતાનો થયા, યતિ, યયાતિ, સંયાતિ, આયાતિ, વિયાતિ અને કૃતિ. અને આ યયાતિ હતા એને પ્રતિલોમ વિવાહ કર્યા. એ પ્રતિલોમ વિવાહ કોને કહેવાય? તો કે કોઈ ક્ષત્રિય નો દીકરો બ્રાહ્મણ ની દીકરી સાથે લગ્ન કરે એનાથી સંતાન ઉત્પન્ન થાય એ વિવાહ ને પ્રતિલોમ કહેવાય. આ પ્રતિલોમ વિવાહ વિશે મને સમજાવો. શુક્રા શુકદેવજી કહે, હે પરીક્ષિત, ઋષ્યપર્વા નામનો એક દૈત્ય રાક્ષસ હતો, એ રાજા હતો અને એના ગુરુ હતા શુક્રાચાર્ય. આ શુક્રાચાર્ય ની દીકરી એનું નામ દેવયાની અને ઋષ્યપર્વા ની દીકરી હતી એનું નામ શર્મિષ્ઠા. અને આ બે ના એવા બેનપણા, એવી મિત્રતા કે બે કપડા પણ એક સરખા જ છે, ફરવા પણ એક સાથે જાય, ગમે ત્યાં જવું ત્યાં જાય, એવી પાકી ભાઈબંધી. રાશિવાળી નહીં, પાકીવાળી એવી ભાઈબંધી થઈ. એ ભાઈબંધી ના કારણે એક દિવસ સ્નાન કરવા માટે ગયા અને સ્નાન કરવાના ઉપરથી ભગવાન ભોળાનાથ, શંકર, પાર્વતી, નંદી પસાર થયા. એને જોઈને સરોવર માંથી બધી સ્ત્રીઓ બહાર નીકળી, બધી કન્યાઓ બધા કપડા પહેરવા માંડી ગયા. કપડા એક સરખા હતા એટલે દેવયાની ના કપડા શર્મિષ્ઠાએ પહેરી દીધા. અને દેવયાની બ્રાહ્મણ ની દીકરી, મારા કપડા શા માટે પહેર્યા? કે તારા કે મારા સરખા છે? ના ના ના, અમે તો ભૃગુવંશી બ્રાહ્મણ કહેવાય અને ઉતારેલા કપડા ના પહેરીએ. શર્મિષ્ઠા કે ભાઈ જવા દે નહીં, તમે અમારું જ ખાવ છો, મારા પિતાજી બધું આપે જયારે તમને કપડા પહેરવા મળે ને, અમે દાન દક્ષિણા યજ્ઞ કરીએ. ત્યારે એને કહ્યું, દાન દક્ષિણા આપો છો પણ અમે કર્મ પણ કરીએ છીએ. આ વાર્તા આગળ આગળ લાંબી ચાલી. છેલ્લે એને કહ્યું, આત્મવૃત્યમ અવિદ્યાય તથ્ય છે બહુ ભિક્ષુકી. એમ કે તમે તો ભિખારા છો અને બ્રાહ્મણ ની દીકરીને ભિક્ષુકી કીધી ને, એટલે અહીં ભાગવતજી માં નથી પણ મારું અનુમાન છે, જોરદાર ની એક થપ્પડ માર દીધી હશે. આ થપ્પડ મારી ભાઈ ઘીના લાડવા ખાધેલા પાંચે પાંચ આંગળી ઊંચી ગઈ. અને થપ્પડ મારી એની સહેલીઓ સાથે રાજા ને દીકરી શર્મિષ્ઠા તો અભિમાની હતી કે મને થપ્પડ મારી. એને બધા કપડાઓ ફાડી નાખ્યા, એને નિર્વસ્ત્ર કરીને બાજુના કુવામાં પકડાવી દીધું અને કુવામાંથી લાડો લાડો મને બચાવો, મને બચાવો. બધી સહેલીઓ સાથે શર્મિષ્ઠા આ વૃષભરવાન દીકરી ઘરે જતી ગઈ. એ સમયે ત્યાં હિયાતી નામનો રાજા આવ્યો ને રાજા જોયું કોઈ બોલાવે છે, એનો હાથ પકડીને કોઈ બહાર ચાલતા, એટલે તમે મારો હાથ પકડ્યો છે અને તમે મને નિર્વસ્ત્ર જોઈ છે, મારી સાથે લગ્ન કરો. કહ્યું કે તમારો પરિચય? તો કે હું વૃષભરવા રાજા છે, એના ગુરુ છે શુક્રાચાર્ય અને શુક્રાચાર્ય ની દીકરી છે. તો કે બ્રાહ્મણ ના દીકરી? અરે બ્રાહ્મણ ના દીકરી સાથે લગ્ન કરવા શાસ્ત્ર માં એવો ઉલ્લેખ છે કે મળમૂત્ર નો ત્યાગ તુલસી ચારા માં કરો કે બ્રાહ્મણ ની દીકરી સાથે લગ્ન કરો, બે પાપ સમાન છે. તુલસી ના ચારા માં મળમૂત્ર નો ત્યાગ કરો કે બ્રાહ્મણ ની દીકરી સાથે લગ્ન કરો તો ક્ષત્રિય કહેવાય, તમે અમારા માટે પૂજની કહેવાય. કહ્યું, મને શ્રાપ છે, મારા પિતાજી પાસે બૃહસ્પતિ નો દીકરો કચ્છ ભણવા આવતો, મને ખૂબ ગમી ગયો. મેં કહ્યું, મારી સાથે લગ્ન કર. અને કહ્યું, તું ગુરુ ની દીકરી કહેવાય, મારી બેન કહેવાય, એટલે મારે લગ્ન થાય નહીં. અને કહ્યું કે નહીં, મારી સાથે જ લગ્ન કર, છેલ્લે શ્રાપ આપ્યો, મારા પિતાજી પાસે ભણેલી વિદ્યા તું ભૂલી જા, એને મને શ્રાપ આપ્યો, આજ પછી તને કોઈ બ્રાહ્મણ પતિ નહીં મળે, તું મારો પતિ બની જા. શુક્રાચાર્ય અનુમોદન આપે તો લગ્ન કરીશ. અનુમોદન આપ્યા અને લગ્ન કરે, કહ્યું, પિતાજી હવે નીકળી જાઓ આ રાજ્યની બહાર, આપણે ભિખારા કે એવા રાજ્યમાં રોકાવાય. અને પિતાજી બહાર નીકળી ગયા. વિશ્વપ્રવાહને ખબર પડી, વિદ્વાન બ્રાહ્મણ જતો રહ્યો, જે ગામમાં એક જતી અને સતી જતા રહી ને એ ગામનું અધપતન થઈ ગયું. ગામનો ટીંબો બંધાતો હોય તો સતી અને જતી ના કારણે બને. કોઈ સંયમી પુરુષ અને કોઈ સંયમી સ્ત્રી જીવન જીવે એના અંગે ગામનો ટીંબો બંધાય અને જતી અને સતી કોઈ તપસ્વી પુરુષ જતો રહી ગામમાંથી અને ગામનું અધપતન થઈ જાય. વિશ્વપરવા દોડીને પગમાં પડીએ શુક્રાચાર્ય ને, ગુરુદેવ તમે રોકાવ, તમે જે કરશો એ તૈયાર કરવા માટે. છેલ્લે આ દેવયાની ને મોકો મળી ગયો કે તારી દીકરીને મારે ત્યાં દાસી બનાવીને મોકલ તો મારા પિતાજી રોકાવ. અને ખરેખર દાસી બનાવીને મોકલી દીધી. વિચારો, વિદ્વાન લોકોને ગામમાં રાખવા માટેના કેટલા પ્રયત્નો છે, તપસ્વીની શું મહત્તા કહેવાય. અને જતા રહ્યા જયારે ત્યારે આ દેવયાની ને શર્મિષ્ઠા સાથે શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કહ્યું કે હું આ ક્ષત્રિય ની દીકરીને પણ સાથે મોકલું છું, મારી દીકરીને અન્યાય ન થાય. અને આગળ જતા ખબર પડી કે આમને ત્યાં પણ સંતાન ક્યાં, દેવયાની બે દીકરા છે, પેલો દીકરો એટલે યદુ અને બીજો દીકરો એટલે પૂર્વસુ.
યદુમાંથી બધા યાદવો, યાદવોની માતા બ્રાહ્મણ છે અને એના પિતા ક્ષત્રિય છે, એટલે એનામાં ધર્મના ગુણો વિશેષ છે. ભાલકાની કથામાં સુંદર વિસ્તાર સાથે કર્યું હતું. શર્મિષ્ઠા ને ત્યાં પણ ત્રણ પુત્રો આવ્યા, એકનું નામ દુહ્યુ, અનુ અને પુરુ. અને આ ખબર પડી કે આમને તો આની સાથે પણ સંગ કર્યો છે. આ ગુસ્સે થઈ શુક્રાચાર્ય શ્રાપ આપ્યું કે તમે અત્યારે ને અત્યારે તમે તારા શરીર ઉપર વધારે પડતું ગર્વ છે ને, પણ જરા વિષતા મંદા નિરૂપક કરણી નું નામ તું અત્યારે અત્યારે વૃદ્ધ થઈ જા. અને વૃદ્ધ થઈ ગયો. દેવયાની લડવા મંડ્યા તો મારા પગમાં જ કુવાડો માર્યો, અને કઈ ઉપાય બતાવો ત્યારે હું પાછું લઈ ન શકું. પણ એક ઉપાય છે, તારા પતિની કોઈ વૃદ્ધા અવસ્થા લે અને પોતાની યુવાની આપે તો તારા પતિ તો વૃદ્ધ માંથી દૂર થાય, યુવાન બની શકે. છેલ્લે યદુ પાસે ગયા, યદુ ને કહ્યું, યદુ તું મને તારી યુવાની આપ, હું તને તારી વૃદ્ધાવસ્થા, મારી વૃદ્ધાવસ્થા તું લે, હું તને રાજા બનાવી દઉં, મને ગાદી આપું. યદુ કહ્યું, પિતાજી ભોગા અને ભોગતા વયમેવ ભોગતા, ભોગ ભોગવવાથી શાંત થશે જ નહીં, મારે તમને નરકના ખાડામાં પાડવા નથી, હું યુવાની નહીં આપીશ. અને ગુસ્સો આવ્યો પિતાને, તું તો ઠીક, તારી પેઢીના કોઈ રાજ્ય ભોગવી નહીં શકે. યદુ એ પરમ સત્યનું પાલન કર્યું ને, એટલે યદુના કુળમાં કનૈયો આવે કે પરમ સત્યને મારી દે જાય, એના કુળમાં કનૈયો આવે. અને પરમાત્મા ત્યાં આવે, આજે પણ બ્લડના ગુણો જાય નહીં. આજે સવારમાં અમે વાત કરતા હતા કે નંદ બાબાએ કેવો મોટો આશરો આપ્યો, એનાથી લઈને તો દેવા બોધેલો કેટલો મોટો આશરો આપ્યો. ને અત્યારે કહી શકાય એટલા બ્રાહ્મણો ને એટલા લોકોને એક આભિરજ આશરો આપી શકે. આ દાદુભાઈ ના સંકલ્પ માં કહ્યું કે આ તમારું છે, તમારે જેમ ઉપયોગ કરવો એમ કરો. એટલે એમ થાય કે જીવના ગુણો બદલે જ નહીં, એ રે રે અને રે. એ કાળનો સમય હોય ત્યારે એ પ્રમાણમાં હોય, આજનો સમય હોય ત્યારે એ પ્રમાણમાં હોય, બાકી રે એટલે રે. બ્રાહ્મણ નો દીકરો કંટાળે, આખી દુનિયાથી થાકે એટલે માળા પકડીને બેસી જાય, એનામાં જપનો ગુણ છે. વાણિયાનો પુત્ર હતો વેપારમાં એ જોઈ જાય, પટેલનો દીકરો તો ખેતીમાં લાગુ પડી જાય. આના આનુવાંશિક ગુણો આવે, તાલ જો આનુવાંશિક આવતી હોય, ડાયાબિટીસ આનુવાંશિક આવતી હોય તો ગુણો આનુવાંશિક કેમ ના આવે, સ્વીકાર વાત પડે, ગુણો આવે. આ રીતે આ યદુ એ યુવાની સ્વીકારી નાના પૂર્વીએ પોતાની યુવાની આપીને બાપાની વૃદ્ધાવસ્થા લીધી. આ રીતે આગળ જતા આના જ કુળમાં ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા. થોડીક વાત કરીને સુખદેવજી ઉભા રહી ગયા, કહ્યું કે હવે તો પૂર્ણ વાત કરો, મારે આખી કૃષ્ણની લીલા સાંભળવી છે. ને પછી અહીં ભગવાનની 57 પેઢી મારી પાસે લખેલી છે. નારાયણ નાભિકમણ માંથી બ્રહ્મા, એમાંથી અત્રિ, અત્રિમાંથી સોમ, સોમમાંથી બુધ, બુધમાંથી પુરુ, પુરુ ને ત્યાં આયુ, આયુ ત્યાં નહુસ, નહુસ ને ત્યાં યયાતિ, એને ત્યાં યદુ, યદુ ને ત્યાં સહસ્રજીત, એને ત્યાં શબ્દજીત, હૈ હૈ ધર્મ કુંતી સોહંગી મહિષ્માન ભદ્રસેન દુર્મા દ્રુજ દૃષ્ટિ દાસાર વ્યોમ શકુની ગરંગી દેવરાત દેવ ક્ષત્ર પુરુહત્વ, એને ત્યાં આયુ, એને ત્યાં સાત્વક, સાત્વક ના 7 પુત્રો જેમાં અંધક વૃષ્ણિ ભોજ આ 7 દીકરાઓ અલગ અલગ ત્યાં ભજમાન ભોજ દિવ્ય વૃષ્ણિ દેવાભોજ અંધક અને મહાભોજ એમાંથી યાદવોના 7 ભાગ પડ્યા. નંદ બાબા હતા એ અંધક વંશમાં હતા, અને વસુદેવ હતા એ વૃષ્ણિ વંશમાં હતા, બંને યાદવો હતા. પણ નંદ બાબાએ તો વિચાર્યું કે રાજગાદી આપણે પચે એમ જ નથી, એક કામ કરો, આપણે રાજ્ય ભોગવવું જ નથી, અમે જંગલમાં જઈને ખેતી ને પશુપાલન કરશું. એને જંગલમાં જઈને ખેતી ને પશુપાલન કર્યું. લોકો કહે કે આ યાદવો તો અભીરો છે, અભીર એટલે જે ડરે નહીં એવા, એ અભીર માંથી અહીર થયું ને અહીર માંથી અહીર થયું, બાકી એ યાદવો જ. આ રીતે ફૂટવા મંડી ગયો આવી પિતાનો આવે છે. હવે જલ્દી કરો, બાકી 7 વાગ્યો છે, 5 મિનિટ માં આવે. આ માને આવા સૂર, એની આ ભજમાન, એની આ શિની, એની આ સૂર ત્યાં, અને સૂર ના લગ્ન મારિકા સાથે ત્યાં, એને ત્યાં વસુદેવ નો જન્મ થયો. અને વસુદેવે 13 કન્યાઓ સાથે લગ્ન કર્યા, પણ કોઈને ત્યાં સંતાન નહીં. 13 કન્યાઓ સાથે લગ્ન કરવામાં આવે પણ સંતાન નહીં. આ બધાના અલગ અલગ રીતે છે. પૂર્વી સાથે, રોહિણી સાથે, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, હિતદેવા, શાંતિદેવા, ઉપદેવા, આ બધા સાથે લગ્ન કોઈ સંતાન નહીં. છેલ્લે વસુદેવે લગ્ન કર્યા સુરસેન નો દીકરા વસુદેવ, ઉગ્રસેન નો પુત્ર કંસ, અને એનો ભાઈ દેવક, એની પુત્રી દેવકી. દેવકી સાથે લગ્ન થયા, પણ એ જ સમય આકાશવાણી થઈ. આકાશવાણી થઈ કે અમને એવું વિચાર્યું કે આખી નગરીમાં મારું મોટાઈ મોટાઈ થાય, બધા મારી વાહ વાહ કરે, એટલે એક કામ કરું. આપણી સંસ્કૃતિમાં મોટો માણસ એને ગણવામાં આવે કે લગ્ન સમયે તનુજા અને અનુજાને દાન આપી મોકો. અનુજા એટલે નાની બેન,
અને તનુ જાય છે પૂછ્યું દીકરીને અને બેન ને આપે એ મોટો ગણાય તો આને કેટલું આપ્યું છે? ઉલ્લેખ છે ચતુશતમ પારિવાહમ ગજાનામ હેમ માલિનામ વિદાય સમયે સોનાની માળા પહેરેલા 400 હાથી હતા, એને 15,000 ઘોડા આપ્યા, 1,800 પાલખી વાળા રથ આપ્યા. કહ્યું કે બેન તને મૂકવા હું પોતે આવીશ, પોતે રથ ચલાવવા માટે બેઠો, સોનાનો રથ લઈને ઉપરથી આકાશવાણી ગાય પતિ પરિગ્રહણ કવિતા અષ્ટમા શરીર વાય અસ્યાસ્વ અષ્ટમો ગર્ભો હંતા નામ રહતે બુધા. તું જેને લઈને જા છે ને એનો આઠમો ગર્ભ તારો પાર છે, તારા મૃત્યુનો કારક છે. એક સમય રથને રોકી દો કે ઓહો આનો આઠમો ગર્ભ મારો કાર હોય આને જ મારી નાખું, ના રહે બાસ ન બજે બાંસુરી. વાળ પકડ્યા હાથમાં તલવાર લઈને મારવા ગયા ને વસુદેવ હાથ પકડી લીધો કે ભાઈ તમે મારવા માંગો છો અને હાથમાં ગર્ભથી બાંધો છો, તમારા બેન થી છે, તમારા બેન નો કોઈ વાત નથી, શ્લાઘનીય ગુણઃ સુરેશ ભગવાન વિશ્વ કરહ. આ લોકો જોઈ છે એક તો તારે અહીંયા લગ્ન પ્રસંગ છે, તું વીર ન કેવા કોઈ સ્ત્રીને મારતો, આ સ્ત્રી પાછી બીજી કોઈ તારી બેન છે, તારી અવહેલના ખાસે તારી અવગણના ખાસે રોકાઈ ગયું. પેલા તારા હાથમાં બાળક લીધા છે, હું બાળક બધા આપી જાય છે વસુદેવ ને, એને એક સંયુક્ત સારી જગ્યાએ રાખવા માંગ્યા. પેલું બાળક આવ્યું કંસને આપવા માંગ્યું, કંસે કહ્યું નહીં રાખ, મારે તો હાથમાં ગર્ભની વાત છે. નારદજી આવીને સમજાવ્યા કે ભાઈ આકાશવાણી નું મહત્વ ન હોય, એ તો અહીંયાથી પણ 8 ગણે, અહીંયાથી પણ 8 ગણે, જેમ કોઈ ગુલાબના પાંખડીઓમાં 8 ક્યાંથી ગણાય નક્કી થઈ ન શકે. આમને પાછો ગુસ્સો આવ્યો અને ત્યાં જઈ હાથમાં એ બાળકને લઈને એવું ભગવાન યોગ માયા ની આજ્ઞા કરી સાતમા ગર્ભ ને લઈ સંકર્ષણ વિદ્યા થી વસુદેવ ના બીજા પત્ની નંદબાબા ના ઘરે છે રોહિણી, એના ઘર માં પધરાવી ગયો. એ ગર્ભમાં પધરા લીધા ને સંકર્ષણ એટલે બલદેવના સ્વરૂપમાં ફેંકતા છે. અહીંયા સમાચાર મળ્યા કે સાતમો ગર્ભ એમનમ પડી ગયો તમારા ગર્ભના કારણે. કંસ તો રાજી થઈ ગયો, મારો એટલો બધો પ્રતાપ કે મારા ગર્ભથી ગર્ભ પડી ગયો. આઠમા ગર્ભ આવવાની તૈયારી, બધા સૈનિકોને જાગૃત કર્યા, બધા જાગૃત રહેજો, હવે કોઈ પણ ભોગે આઠમો ગર્ભ આવે રાત્રે તો રાત્રે મને જાણ કરજો. અને બરાબર સારા દિવસો આવ્યા, શિયાળો આવ્યો છે, ઠંડી એકદમ આવી છે, એટલી બધી ઠંડી લાગી છે લોકોને ધાબલા ધાબલા વધવા પડે, અને ઠંડી થાય જેમ અહીંયા પડે છે. રાત્રે લાગે કે મિંદ્રા સંકુલ માં ની શિમલા માં છીએ એવો અનુભવ થાય. એવા શિયાળો આવ્યો, ઠંડી એટલી બધી પડી, ઠંડી પડે સમજવાનું ગરમી પણ એટલી થાય. ઉનાળો આવ્યો ચૈત્ર વૈશાખ માં ગરમીઓ થાય, ગરમીઓ થાય એટલે વરસાદ પણ એવો પડે. અષાઢ મહિનો આવ્યો, વાદળો જામી ગયા અને અષાઢ ના પહેલા દિવસે વાતાવરણ સુંદર બની ગયું, સુગંધિત વાતાવરણ થઈ ગયું. Thank you.
રૂપિયામાં લઈ અને વસુદેવજી ગોકુળમાં યશોદાની પાસે એક બાળકીને લઈ અને ત્યાં તાનાજી રૂપિયે બાળકીને લઈ આવે છે. દરવાજા એ પાછા બંધ થઈ જાય છે. આ તરફ સવારના પોરમાં સુનંદા આવે છે. સુનંદા જોઈને કહે છે કે યશોદાના સુખમાં તો બાળકની પ્રસૂતિ થઈ ગઈ છે, ખબર પણ નથી પડી. જોયું છે કે લાલો હતો, દોડીને સુનંદા ગઈ અને નંદ બાબાને કહ્યું, બાબા તુહાર ઘરે લાલો ભયો હે, તુહાર ઘરે લાલો ભયો હે, આખા ગોકુળમાં જવાનું ગયો. Thank you.
આપણે બધા એ નાચવું છે, રમવું છે, ગામવું છે, અવાજ ને સંભળાણો તો બધા પોત પોતાની જગ્યાએ હાથ ઉતાર કરીને અહીંયાથી સ્ટેજ ની સાઈડ માં નીચે રમવાની છૂટ છે. કારણ કે શાસ્ત્રીજી ને કાનો દેખાવો જોઈએ ને. તમે જ્યાં સુધી નહીં થાકો ને ત્યાં સુધી અમારા સંગીત વાળા મિત્રો નથી થાકવાના. પ્રેમ છે ને ભાવ થી પણ દાદુભાઈ ને વિનંતી પધારશે થોડી વાર.
આપણી વચ્ચે અશોકભાઈ ભટ્ટ બ્રહ્મ સમાજ ના આવ્યા છે છાત્રાલય. અશોકભાઈ ભટ્ટ મેનેજિંગ ટ્રસ્ટી જુનાગઢ બ્રહ્મ સમાજ એ પણ સ્વાગત કરશે. આપણી વચ્ચે નાયક નિયામક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર સાહેબ અને નિશાબેન પધાર્યા છે. શાસ્ત્રીજીને સાલો ભાડશે, સફો ભાડીને સ્વાગત કરશે. ભાઈ જેટલા ભક્ત જમીને રમવાનું રહ્યું એ કાલે રાખશે, કારણ કે ભોજન સમયે ભાષણમ ભસણમ ભવતી બે વાગી ગયા અને આપણો મોહન તો આવી ગયો, સામે મોહનથાળ પણ તૈયાર છે. એટલે સાલો ભાડી સ્વાગત કરશે. એના મિસિસ સોજનાબેન પણ સ્વાગત કરશે. સંદેશ ન્યૂઝ માંથી વિનંતી કરું, ધીરુભાઈ અને અહીં પધારશે. ત્રિવેદી સાહેબ તથા અલકાબેન નું સ્વાગત રમણીકભાઈ મહેતા અને પત્ની કરશે. ત્રિવેદી સાહેબ તથા અલકાબેન નું સ્વાગત રમણીકભાઈ તથા તેમના પત્ની કરશે. અશોકભાઈ ભટ્ટ નું સ્વાગત ગૌરાંગભાઈ મહેતા કરશે. જેનું પણ નામ લેવામાં આવે તે ઝડપથી અહીં પધારે. અશોકભાઈ ભટ્ટ નું સ્વાગત. અશોકભાઈ આપણી વચ્ચે આવે છે. અશોકભાઈ ગૌરાંગભાઈ અહીં આવી જાઓ. અશોકભાઈ ભટ્ટ નું સ્વાગત ગૌરાંગભાઈ મહેતા કરશે. આ સફેદ વસ્ત્ર ધારણકારી અશોકભાઈ આપણી વચ્ચે છે. ધન્યવાદ. આપણી વચ્ચે યુવા કથાકાર અને જેના લોહીની અંદર કથાઓ છે એવા પુનિતભાઈ શાસ્ત્રીજી આપણી વચ્ચે બિરાજમાન છે અને ભાવેશભાઈ પણ શાસ્ત્રીજી આપણી વચ્ચે બિરાજમાન છે. એ બંનેનો એ અને પોરબંદરથી યુવા કર્મકાંડી અને કથાકાર એવા ભાવિનભાઈ ત્રણેય ત્રિવેણી સંગમની જેમ અહીં પધારશે એનું સ્વાગત કરશે
અને સાલો ગાળશે પરમ પૂજ્ય વડીલ બંધુ એવા અમારા રસિક બાપા પૂજ્ય શાસ્ત્રીજીના પિતાશ્રી અને પધારશો. હા, ભાવિનભાઈ, આપણા કુમિતભાઈ અને આપણા ભાવેશભાઈ, આ સ્વાગત કર્યા બાદ જગમાલભાઈ વાળા સિવિલ રોડવેજ સુપર હાઉસના પ્રણેતા એવા નાથુભાઈ એ પણ અહીં પધારશે. જે પણ મહાનુભાવોના નામ લેવામાં આવે તે કૃપયા અહીં પધારશે. હું વિનંતી, આપણા પરિવાર વતી દિનસુખભાઈ થોડી વ્યવસ્થામાં અમને ભાગ દેશે. દિનસુખભાઈ મહેતા, જે પણ વ્યવસ્થા ચાલુ હોય આપણી વચ્ચે જગમાલભાઈ વાળા આવી રહ્યા છે. તાલીઓને નાખી વધાવશું. વડાવણની મોબાઈલ ડિરેક્ટરી બાર પરના જગમાલભાઈ વાળા એનું સ્વાગત કરશે. હિરેનભાઈ મહેતા વડાવણ, આપણી વચ્ચે નથુભાઈ સોલંકી છે એનું પણ સ્વાગત કરશે. મૌલિકભાઈ મહેતા,